આજે પંદર દિવસે ફરીવાર આ જ જગ્યામાં ત્યારે અંધારે આવેલા અત્યારે અજવાડે આવ્યા છે અને મજાની વાત એ છે કે એટલે મારા માટે થોડી જવાબદારીવાળી અને થોડી ધ્રુજાવનારી વાત એ છે કે ત્યારે મારી સામે મને એમ કહેવામાં આવેલું કે અહીં જીવ વિચાર ભણનારા અભ્યાસીઓ છે એટલે એમ મને બીક તો લાગી જ હતી અને એની વચ્ચે હવે બીકમાં ઉમેરો એ થયો છે કે આજે પૂજ્ય આચાર્ય ભગવંતની સાક્ષીએ એમના વિદવત એવા સાધુ સાધ્વીજનની સાક્ષીએ મારે જૈન ભક્તિ કવિતાની વાત કરવાની છે સમય મને દિલ ભરીને આપવામાં આવ્યો છે એટલે ત્રણ ને દસ થવા આવી છે પોણા પાંચ સુધી આપણે બધાએ તમને બધાએ મને સહન કરવાનો છે એટલે ભગવાન તમને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારી વાત શરૂ કરીશ જૈન ભક્તિ કવિતા સાહેબજીએ બહુ સરસ શીર્ષક આપ્યું છે યાત્રા ભક્તિથી મુક્તિ ભણીને આપણે બધા એ યાત્રાના જ સાધક છીએ અને એ યાત્રાના પથિક છીએ જે યાત્રા આપણા પૂર્વે આપણા પૂર્વ ગયા છે મજાની વાત એ એ એ છે કે યાત્રા કરી જનાર પંખીઓ આમ તો પક્ષીઓ છે જેવા પણ એ પક્ષીઓની પણ પગની છાપ આપણા માટે રહી ગઈ છે મારે સદનસીબે અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મ ભાવ એ વિષય ઉપર પીએચડીનું સંશોધન કરવાનું થયું અને શોધ કાર્યમાં ત્રણેક વર્ષ વિતાવવાના બન્યા ત્યારે હું એ ત્રણ વર્ષ એક જુદા જ ભાવલોકમાં સતત વિહરતો રહ્યો કારણ કે એ ત્રણ વર્ષમાં જે મેં અધ્યયન કર્યું એ નરસિંહ મીરાં દયારામ અખો અને બીજા કેટલા બધા મધ્યકાળના કવિઓ જેને મધ્યકાળના પ્રમુખ કવિઓ ગણવામાં આવે છે એની સમાંતરે રવિભાણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય સૂફી પરંપરા જૈન પરંપરા અને બીજી અનેક જે નાની મોટી પરંપરાઓ છે એ બધી પરંપરાઓના સાધક કવિઓ જે કવિઓ પછી અને પહેલાં સાધક છે કવિ તો અત્યારે આપણે એમને સગવડ ખાતર નામ આપીએ છીએ નરસિંહને બિચારાને ખબર નહીં હોય કે એ કવિ હતો હવે આપણે એનું એના એનું પુસ્તક છાપીએ છીએ અને એના કોપીરાઈટ્સ રાખીએ છીએ કે આ અમારા છે નરસિંહને તો કોઈ કોપીરાઈટ પોતાના રાખ્યા નહોતા કારણ કે એ બાબતથી એ અભાન હતા એવા નરસિંહ જૈન ભક્તિ કવિતામાં કવિતા એ એની પેરેલ ચાલી અને એ બધા પ્રવાહો એકબીજામાં કેવા ભળ્યા એની વચ્ચે જૈન કવિતા કે ભક્તિ કવિતાનો સૂર કઈ રીતે થોડો જુદો તરી આવ્યો એની થોડી વાત આજે આ રવિવારની બપોરે અને એ પણ એ પણ મધ્યાહને અલસ વેળાએ તમે બધા આવ્યા છો એટલે અત્યારે સામાન્ય રીતે ઊંઘનો સમય છે અને એની સામે આ જગાડનાર કવિઓની વાત સાંભળવા આવ્યા છો એટલે સૌથી પહેલા તો આપ બધા ધન્યવાદના પાત્ર છો નરસિંહનું એક બહુ જાણીતું પદ છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાસી માહી રે અમારા એક બેન નાના હતા ત્યારે એ ભણાવતા અને એ બધા છોકરાઓને પૂછતા છોકરાઓ આના બધા શબ્દો તમને ખબર છે એના અર્થ શું થાય એમ કરીને આપણને વૈરાગ આવી જાય એવી કવિતા ભણાવતા એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ એટલે જમીનનું તળ્યું એટલે આપણે કહે હા વાત સાચી ભૂતળ એટલે જમીનનું તળ્યું નરસિંહએ આ કવિતામાં ભક્તિનું મૂલ્ય કર્યું અને એના કરતાં પણ વધારે જમીનનું મૂલ્ય કર્યું આ ધરતીનું મૂલ્ય કર્યું પૃથ્વી લોક નું મૂલ્ય કર્યું નરસિંહ પછી ભગવાન બુદ્ધને કોઈએ પૂછ્યું એના પહેલા આમ તો પણ એ વાતમાં મારા પછી કે તમે આટલી બધી સાધના કરી કે એનું સાક્ષી કોણ એટલે સામાન્ય રીતે આપણે જે કઈ સારું કર્યું હોય એટલે આપણે આ માંગણી ઉપર ચીંધીએ અને એમ કહીએ કે ઉપરવાળો સાક્ષી કે મેં આ સાધના કરી છે ભગવાન બુદ્ધે એમ કહ્યું કે આ જમીન આંગળી નીચે ચીંધી અને એમ કહ્યું કે આ જમીન આ ભૂમિ આ ધરતી જેના ઉપર ઉભા રહીને જેના ઉપર બેસીને જેના ઉપર ચાલીને ઉભા રહીને સુઈને તમે કહેશો કે ઉભા રહીને ચાલીને સુઈને એમ કેમ ભક્તિ થાય અથવા તો એમ કેમ સાધના થાય સાધકની ક્ષણે ક્ષણ સાધનાની હોય એટલે ઊભો હોય તોય સાધનામાં જ હોય સૂતો હોય તોય સાધનામાં જ હોય અને ગમે તે અવસ્થામાં હોય એટલે આપણે ત્યાં બીજું એક સૂત્ર આવ્યું છે સાધુ તો ચલતા ભલા એટલે સાધુ ચાલ્યા જ કરતો હોય તો તમને એમ થાય કે તો સાહેબે આ પ્રક્રિયા મહિના અત્યારે બંધ કરી છે કારણ કે મહિના તો તો એ એ લોકો એક જ જગ્યાએ રહ્યા ચાલ્યા ક્યાં કરે છે અખંડ રામધૂન હોય ને હિન્દુઓમાં અખંડ એવા મંદિરો હોય છે જેમાં અખંડ રામધૂન ચાલુ હોય જેમાં અખંડ દીવો બળતો હોય એવા કેટલાક મંદિરો હોય છે સાધકની સાધના અખંડ રામધૂનની જેમ ચાલુ જ હોય અને એ સતત વધ્યા જ કરતા હોય ચાલ્યા જ ચાલવું એટલે અહીંયા સુડ અર્થમાં નથી ભીતરનો વિકાસ છે અને કોઈ પણ સાધકનો ભીતરનો વિકાસ થયા જ કરતો હોય એટલે એમણે આ પૃથ્વીલોકનું મૂલ્ય કર્યું કે આ ધરતી એની સાક્ષી છે જ્યાં મેં આ સાધના કરી છે મુદ્દો એ છે કે બે જણાએ ભક્તિનું મૂલ્ય કર્યું અને બીજા બધાએ જે જે આ પથના માર્ગદર્શકો રહ્યા એ બધાએ ભક્તિનું મૂલ્ય કર્યું હવે નરસિંહ કરે તો બહુ સમજાય એવી વાત છે પણ વિતરાગની પરંપરામાં જ્યાં ભગવાન પોતે સ્વયં વિતરાગ અને વિતદ્વેષ બન્યા અને એવા ભગવાન કે જે પોતે આ સંસારથી પર થયા એટલે તો ભગવાન થયા એવું આપણે કહ્યું આગળના સેશનમાં પણ આપણે આ વાત કરી છે એટલે હું ડુપ્લિકેશન ઓફ એ શબ્દોનું હું નહીં કરું વાતનું નહીં કરું તમને બધાને ખબર જ છે એટલે અમસ્તાએ જે જે વાત કરું છું આમ તો ડુપ્લિકેશન જ મારે કોઈ નવી વાત કરવાની નથી અમસ્તા સાહેબજીની આજ્ઞા થઈ છે અને જે થશે તે વાત એઠી વાત હશે હું એક વખત દેવલમાં કરીને એક ચારણ સાધ્વીજી છે એમને મળવા ગયેલો અને મારા ઉપર એમને અપાર સ્નેહ એટલે મેં એમને કહ્યું કે માં કચ્છી છે એમ માં કીંક ગાલતા ચયો કંઈક શણાયો ધર્મજી ગાલ કંઈક ધર્મની વાત સમજાવો શીખવો એમણે બહુ માર્મિક જવાબ મને આપ્યો હતો સાહેબ કે પોતર આવું કરો આ કે ચા હે દીકરા હું તમને શું કહું આવતા એઠી ગાલ્યું કાંઈ ધલૈયા હું તો એંઠી વાતો કરવાવાળી છું મને જ્યાં સુધી દર્શન નથી થયું દર્શન નથી લાધ્યું ત્યાં સુધી જે પણ કાંઈ હું વાત કરું છું એ તો કોઈકે કીધેલી ક્યાંક સાંભળેલી ક્યાંક વાંચેલી એટલે એ કાંઈ અનુભૂતિજન્ય વાત નથી આ એંઠી વાત એક વખત વપરાઈ ગઈ છે આ વાતો હું બીજી વાર કહી રહ્યો છું એટલે તમે આ દોઢેક કલાક આવી એંઠી વાતો સાંભળવાના છો એના માટે તમારા કાન ધર્યા છે એ મોટી વાત છે પણ અહીંયા એવી જ વાત થવાની છે કારણ કે અનુભૂતિ થશે ત્યારે તો ચૂપ થઈ જવાનું આવશે અમારો મેકરણ એમ કે છે કે ખીચડી સીજી જાય ને એટલે ભૂડુક ભૂડુક થવાની બંધ થાય એટલે અમારી હજી ભૂડુક ભૂડુક થઈ રહી છે મતલબ સીજી નથી એ સીજી જશે ત્યારે આપોઆપ જેટલાની સીજી ગઈ છે એ લોકો ચૂપ એ લોકો વ્યવહારમાં કદાચ બોલતા હોય ને તો એ અંદરથી જ ચૂપ હોય છે પણ મુદ્દો આપણો એ છે કે જે વિતરાગની આપણે ભક્તિ કરવી છે એ વિતરાગ તો જે છે એનું સ્વરૂપ તમને બધાને ખબર છે તો હવે જ્યાંથી કશું મળવાનું નથી એને પ્રાર્થના ન હોય એવી વાત આપણે આગળ કરી છે તોય આપણી પાસે ઢગલાબંધ ભક્તિ સાહિત્ય છે અને એમાં આપણે જય વિરાયને લોગસ કે વસગરમ કે એ બધા પ્રાચીન સ્તોત્ર કે વગેરેની વાત આજે નથી કરવાની પણ આજે જે વાત કરવાની છે એવું સ્તવન સાહિત્ય જે મધ્યકાળમાં સ્પેશિયલી રચાયું પુષ્કળ સવન સાહિત્ય છે હું અધ્યાપકની રૂવે પણ કેટલીક બે વાતો એમાં આવશે અને બાકી એનો મુખ્યત્વ આસ્વાદ કરાવવાની એક નમ્ર કોશિશ આ અહીં કરવાની થશે આરંભે જ હું નરસિંહને યાદ કરી લઉં નરસિંહે કૃષ્ણ વિશે કેટલું બધું કહ્યું અને પછી એમ કહ્યું કે ચરકલ સમદરમાં ચાંચ બોડી એટલું જ આવ્યું હા એટલે અહીંયા એટલું જ આવશે આ નાનકડો ચકલું એની નાની એનાથી ચાંચ છે એટલે એમાં જેટલું આવી શકશે એ ખાલી પ્રતિકાત્મક છે પણ નાના હતા ને ત્યારે બીજી એક કવિતા તમને એમ થશે કે આ ભાઈ દર વખતે આવું તો કાંઈક કે છે નાના હતા ત્યારે આ કવિતા ભણતા હતા એનું કારણ કવિતાઓ જ ભણ્યા છે બીજું કાંઈ ભણ્યા જ નથી ગણિત ભણ્યા હોત તો તમારે જેમ પૈસા ગણતા હોત પણ કવિતાઓ ભણ્યા એટલે બીજું આ બધામાં ફસાઈ ગયા એટલે જે લોકો ફસાવા ન માગતા હોય એ લોકો પહેલેથી બચીને રહેજો પણ નાના હતા ત્યારે એ કવિતા આવતી કે ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં તોય મારી છાબડીમાં માય ઉપર તારાઓ હોય અને એક નાનકડી ધીંગલા ધીંગલી જેવી છોકરી આટલી કટોરી લઈને આમ એવું દ્રશ્ય ચિત્ર બતાવે તો બ્લેક એન્ડ વ્હાઈટનો જવાનો હતો એટલે આમે રાત બ્લેક એન્ડ વ્હાઈટ હોય પણ એવી એવું એક ચિત્ર અને એક નાનકડી કવિતા આવે કે ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં તોય મારી છાબડીમાં માય બોલો હા એટલે આજે આપણે ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં તોય મારા મારી નાનકડી છાબડીમાં જેટલા માયા સ્તવનોની વાત આજે તમારી સમક્ષ મારે મૂકવાની છે ભક્તિ સાહિત્ય માટે શું કામ કરે છે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે એટલે એનો એનો જ દાખલો આપવો વધારે એપ્રોપ્રિયેટ થાય કે તમારે ખેતર ખેડવું હોય તો એના પહેલા તમે ખેતર સીધા ખેડવા નહીં મંડી જાઓ પહેલા ખેતર ભીનો થાય છે પછી ખેડાય છે ભૂમિ ભીની થાય છે પછી ખેડાય છે અને પછી તો એમાં છે એટલે ભક્તિનું કામ એ અધ્યાત્મની ખેતી કરવી હશે તો હૃદયને ભીનું કરવું પડશે એ ખેડવું શું એની વાત અહીંયાથી થશે અને જે થઈ રહી હશે અને પછી પાક શું મળશે એ આપણા બધાને ખબર હશે એમાં કોઈ વ્યક્તિ કશું એને કોઈ સર્ટિફિકેટ ના આપી શકે એને કોઈ લાયસન્સ ના આપી શકે પણ વાહ થેન્ક યુ દરેક પરંપરામાં એ ચાહે હિન્દુ હોય ચાહે ઇસ્લામની હોય ચાહે જૈનની હોય બૌદ્ધની હોય કે અન્ય પણ કોઈ પરંપરા હોય દરેકમાં ભક્તિની વાત આવે આવે છે છે કેમ અત્યારે ગુરુ ભગવાન આપણી સામે વિદ્યમાન છે એમના આપણા ઉપર ઉપકાર હશે તો તરત તમને બધાને આપણને બધાને જે થશે એ શું હશે અહોભાવ આપણે તરત આપણો જે છે એ વ્યક્ત કરવા માંગીએ છીએ જરાક પણ તમને કોઈ લિફ્ટ આપશે તો પણ આપણે ગ્રેટિટ્યુડ આમ અરે થેન્ક યુ સો મચ આપણે બધા ફોરેનવાળા પાસેથી શીખ્યા છીએ એવું નથી શબ્દો આપણે ત્યાંના લીધા છે આપણે બધા પણ કંઈક કૃતજ્ઞ નથી કૃતજ્ઞતા આપણો જે આભારનો જે ભાવ હોય એ આપણા હૃદયમાં છે તો આવી જ કેટલીક વાતો ભગવાનને પ્રાપ્ત કરવાની વાત અથવા તો ભગવાનને અહીંયા ભજશો એટલે ભગવાન જેવા થશો ભગવાનને મેળવશો શું કરશો ભક્તિ થશે તો કેવી રીતે થશે એટલે અહીંયા ભગવાન રાજી થશે કે પછી કંઈક આપી દેશે કે ભાઈ જલસા જલસા થઈ પડશે કે દુઃખ દૂર થઈ જશે એવી ભક્તિ છે કે શું છે અન્ય પરંપરાઓમાં જે ઈશ છે ઈશ તત્વ છે એ જે જેને ભગવાન કહેવામાં આવે છે એને રાજી કરવાની કવિતાઓ વિશેષ છે અને એવી માન્યતા છે કે એને રાજી કરો એટલે એ તમારા ઉપર પ્રસન્ન થાય અને પ્રસન્ન જેના પર ભગવાન રાજી તો પછી એવી ઘણી બધી કહેવતો પણ છે તમને બધાને ખબર છે પણ ભગવાન રાજી રહે એટલે આપણે બધા સુખી રહીએ અને મજા આવે આમ પણ અહીંયા ભગવાનને રાજી કરવાની વાત નથી અહીંયા સ્તવનોમાંથી આપણે પસાર થઈશું એટલે એક ખબર પડશે કે કઈ કઈ વાતો છે ક્યાંક પોતાની દીનતાની વાત છે ક્યાંક ભગવાન મેળવ્યાની કૃતજ્ઞતાની વાત છે ક્યાંક પોતે રસ્તો ચૂકે છે ત્યારે નાનકડું મૂંઝાય છે ત્યારે ભગવાન જરા હાથ પકડો એ માટેની પ્રાર્થનાની વાત છે ક્યાંક આપણે જે કહીએ એ વ્યક્તિ જે સાધક છે એ સાધક પોતાની સાધનાની દશાઓની અભિવ્યક્તિ કેવી કેવી રીતે કરે છે એમાં એમાં આલંબન ભગવાનનું લે છે ક્યાંક આખો અધ્યાત્મ માર્ગ છે તમે આનંદગનજી મહારાજને વાંચો એમને એમના સ્તવનોમાંથી પસાર થાવ એનું અધ્યયન કરો ખાલી વાંચી લેવાથી ન થાય ખાલી ભણી લેવાથી રટણ કરવાથી થાય તો તમને ખ્યાલ આવે કે ભગવાનનું ખાલી નામ જ હોય પહેલા કે બીજા તો આ ભગવાન ને એની એનું સ્તવન પછી આખો અધ્યાત્મ માર્ગ ભગવાનની સ્તવનાની સાથે સાથે આ સંત સંતકવિઓએ આખો અધ્યાત્મનો માર્ગ આપણને કંડારી આપ્યો હોય કેવી રીતે કેટલા બધા સ્વરૂપોમાં મને જણાવતા આનંદ થાય કે મધ્યકાળમાં પદ સ્તવન પ્રભાતિયા પવાડો વિશી ચોવીસી ભક્તિ કવિતા આવી છે અને એમાં ભગવાનની સામે આત્મનિવેદન હોય તીર્થના સ્તવનો હોય ઉલ્લાસની અભિવ્યક્તિ હોય એમના જીવન વર્ણનના સ્તવનો હોય અધ્યાત્મની અનુભૂતિના હોય ઓલંબોના પણ હોય ઠપકો આપે ભગવાનને આપણે એમાં પણ એકાદ બે ઉદાહરણ લઈશું શાસ્ત્રીય ચર્ચાઓને ગર્ભિત કરતા સ્તવનો પણ હોય કેટલા બધા સ્તવનો ચોવીસીઓ પણ હોય કેટલી બધી ચોવીસીઓ લખાય છે આપણે ત્યાં ને એક એક ચોવીસી વિશે વાત થવી જોઈએ હમણાં મોહન વિજયજીની ચોવીસી વિશે મારે અધ્યયન કરવાનું થયેલું યશો વિજયજી આનંદગનજી આ ત્રણેક જણની ની ચોવીસી માંથી તો પસાર થવાનું આવ્યું છે તો કેટલી મજા પડે આપણને એમ થાય કે વાહ આ કવિઓએ શું કર્યું કમાલ હા શું કમાલ કરી ચિદાનંદજી મહારાજ ઉત્તમચંદજી મહારાજ હોય ઉત્તમ વિજયજી યશો વિજયજી આનંદ વિજયજી મોહન વિજયજી કેટલા બધા છે હવે આ બધા ગણામાં બેસીએ તો દોઢ કલાક આમાં જ પસાર થાય એટલે આપણે એમાં નથી જતા તમે બધા એનું લેસન ઘરે કરી લેજો પણ હવે પ્રશ્ન પહેલો ને મુદ્દાનો એ છે કે આ તો ભક્તિ છે આ કઈ વેપાર નથી ભક્તિ કે પ્રેમ બેય તત્વ સામેવાળી વ્યક્તિ આપણને ચાહે કે ન ચાહે एक सरस कविता छे सुंदरम नी उनकी खुशी है था? वो चाहे ना चाहे उनकी खुशी है मगर हम तो उनकी तरफ देखते हैं वो देखे ना देखे उनकी खुशी है ये जोए के ना जोए ये ये नो मामलों छे मगर हम तो उनकी तरफ हमने तो भाई ना तरफ प्रेम छे अरे हूँ तो ये ने जोंग छो आ एक पक्षी हो तो पन मारा काम नो छे हाँ इतने आ आ भक्ति પણ સૌથી પહેલી એ સ્પષ્ટતા જે આપણે તે દિવસે કરી હતી કે જય વીરાય જગગુરુમાં જય વીરાય શબ્દ ઉપર આપણે અટક્યા હતા દસેક મિનિટ એ દસેક મિનિટ નહીં અટકીએ પણ અહીંયા સ્પષ્ટતા આ કે એ વિતરાગની ભક્તિ છે ભગવાન અરિહંતની ભક્તિ છે ગુણનિધિ ભગવાનની ભક્તિ છે એટલે આ જેમણે વીરત્વ પ્રગટ કર્યું છે એની ભક્તિ છે સ્તવન જે છે એની જે ભક્તિ જે છે એ આપણને એ એ શુદ્ધ નથી ઘણા એમ વાત કરશે કે એ કંઈ શુદ્ધ નથી પણ શુભ છે અને એ શુભ ભાવ તમને શુદ્ધમાં લઈ જવા માટે નિમિત્ત બને છે હા શુભ એટલા માટે શુદ્ધ તો જે પરિશુદ્ધ થઈ ગયું જેમાં જે તમને સાવ બહાર કાઢી નાખશે આ આ બધા આલંબનો છે ને ભક્તિ કે સ્તવન એ પણ એક આલંબન છે પણ એવું શુભ આલંબન છે કે જે તમને શુદ્ધત્વની દિશામાં ગતિ કરવા માટે પ્રેરે છે એટલે આવા ભગવાન એની શા માટે ભક્તિ કરવાની છે એની વાત આપણે આગળ પણ કરી હતી પણ ફરી કેટલાક મિત્રો નવા હોય એના માટે કે ભગવાનના અસીમ ઉપકાર અને નમોત્થુણમમાં એનો જવાબ છે કે ભગવાને આપણને ધમ ધર્મ આપ્યો છે ધમ્મ દયાણમ ધમ દેશ્યાણમ ધમ નાયગાણમ ધમ્મ સારેણમ ધમ્મ વર ચૌરંત ચક્કવટીણમ આ જે એના અસીમ ઉપકારો છે એના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ભક્તિ કરીએ છીએ હવે જોજો એક એક સ્તવનમાંથી આપણે પસાર થઈએ મારે આજે તમને જે વાત કરવાની છે પૂજ્ય આચાર્ય ભગવંતની આજ્ઞાથી એ મધ્યકાળના સ્તવનોની છે અને એમાં મેં પસંદ એવા કર્યા છે કે જે તમારા હૈયે હોય કોઠે હોય કે જેથી તમે પણ એમાં ભાવથી જોડાઈ શકો હ મને મારા ગુરુ મહારાજ ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી સાથે સતત ચાર ચાર મહિના સડંગ વિહારમાં સાથે રહેવાનું સદભાગ્ય સાંપડ્યું છે અને આપણી પરંપરા પ્રમાણે સૌથી પહેલાં સાધુ માટેનું નિત્યક્રમ એ એમનું જે પ્રતિક્રમણ વગેરે પતી જાય પછી શું હોય તો કે પ્રભુ દર્શનનું હોય અને અમે સવારના પોરની હજી તો સૂર્ય નથી ઉદય થયો એ પહેલાં એમની સાથે જે ગામમાં હોઈએ તે ગામના દેરાસરજીમાં જઈ અને ચૈત્યવંદન સાથે કરીએ તો ચૈત્યવંદન કરતાં કરતાં દરરોજ જુદા જુદા સ્તવનો ગુરુ મહારાજ લે અને એ સ્તવનો મેં ક્યારેય આમાં બેસાડ્યા નથી મેં પાકા કર્યા પણ સાંભળતા સાંભળતા જે જે હૃદયસ્થ થયા એવા સ્તવનોની વાત આજે મારી તમારી સમક્ષ કરવાની છે તો સૌથી પહેલા મારું બહુ પ્રિય સ્તવન સાહેબ એટલું બધું પ્રિય અને જે ગાતા ગાતા મને ઘણી એમ થાય કે આપણે બધા ગાતા ગાતા સ્તવનની કડી ભૂલી જઈએ ને એ સારામાં સારી અવસ્થા કહેવાય આપણને આગળની કડી શું આવવાની છે એની ચિંતામાં મૂળ જે ભાવ ભાવવાનો હોય એ ભૂલી જઈએ કે હવે એના પછીની નેક્સ્ટ લીટી એટલે ભગવાન કઈ દંડો લઈને નથી બેટા કે જે આપણે દંડો લઈને નથી આપણે એવડા સૌથી મોટો જે કંટાળો તમામ ધર્મોમાં થયો છે મારે બહુ જ વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ એ આ છે કે લગભગ ધર્મ જેને ધર્મને તત્વને સમજ્યો નથી અને જનરલ વાત કરું છું જે સમજીને વાત કરે છે એની વાત જુદી છે લગભગ ધર્મના ધર્મગુરુઓએ બીવડાવવાનું કામ કર્યું છે આપણે એટલે કરવાનું છે કારણ કે એક તો પાપ પુણ્ય અને સ્વર્ગ નર્ક આ બે મુદ્દાઓએ એટલી પાડ પીટી નાખી છે કે વાત ન પૂછો અને એમાં માણસો એટલા અટવાઈ ગયા છે કે એને શુદ્ધ એ કોઈ દિવસ વિચાર જ નથી આવતો કેટલા બધા એમાં જ અટવાઈને રહી જાય કે આમ કરશું તો પાપ થશે ને આમ કરશું તો પુણ્ય મળશે નરસિંહ અમારા એમ કહ્યું પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાસી માઈ એને પુણ્યને એને પુણ્ય કરીને સ્વર્ગ લોક પામશો એને એને ફાઈવ સ્ટાર હોટલ સાથે સરખાવ્યું ફાઈવ સ્ટાર હોટલમાં તમે જાઓ તો તમે જેટલા પૈસા ધનજીભાઈ હશે એટલા દિવસ તમારી આગતા સ્વાગતા બહુ જ સારી થશે અને જે દિવસે તમારું ક્રેડિટ કાર્ડ પૂરું થયું ડેબિટ કાર્ડ પૂરું થયું તે દિવસે તમને ભલે ભાઈ તો આવજો એમ કરીને ટાટા બાય બાય યુ કહી દેશે કારણ કે એને તમારી સાથે કોઈ એવો લગાવ નથી એને તો તમારા પૈસા સાથે મતલબ છે

જેને નથી ખબર બિચારો છાપામાં વાંચે અમારો આ ટાબરો નનકડો તો એને એમ જ થાય મરી જાય એટલે મોક્ષે જ જાય બીજે ક્યાં જાય બીજો કોઈ હોય જ નહીં જગ્યા જ ન હોય કાં સ્વર્ગમાં જાય ને ક્યાં નરકમાં જાય એટલે એ લોકો તો એ કલ્પનાઓથી જ બિચારા ધ્રુજે ઘણા એટલે એમ ડરીને ધર્મ કરે મિત્રો ડરીને ધર્મ કરવાનો હોય જ નહીં હા અથવા હોય તો એ બાલમંદિરમાં હોય નાના છોકરાને તમે ચોકલેટનો આપો ને લોભ પાપ પુણ્ય અને સ્વર્ગ નરક એ બાલમંદિરમાં હોય હવે એસી વર્ષ ના થાવ ત્યાં સુધી બાલમંદિરમાં જ હોય તો પછી કેમ ચાલે આપણે અવળા ઢગા થયા ને હજી આપણે એનો મતલબ એમ નથી કે આપણે પાપ કર્મ કરીશું કે પુણ્યને છોડી દઈશું એ બિલકુલ નથી પણ એ એ પગથિયાઓમાં જ અટવાયા ન કરીએ અને આગળ વધીએ ભગવાનની ભક્તિ કરીએ આ સ્તવન જ્યારે જ્યારે મેં ગાવાનું દેરાસરજીમાં પ્રયત્ન કર્યો છે ત્યારે હું ભૂલી ગયો છું એ એની નિખાલસ કબૂલાત સાથે આજે મારો બહુ જ પ્રિય રાગ નરસિંહ મારા બહુ પ્રિય કવિ છે એટલે મેં તે દિવસે તમને કહ્યું હતું કે આમ તમે આમ અહીંયા વાઢોળ કાપો તો નરસિંહ મીરા એ બધા આમ નીકળે બાર પણ એનો પ્રભાતિયાનો જે ઠાર છે આ બધા જો આ આપણા આદાન સાંસ્કૃતિક આદાન પ્રદાન સાહેબ એ સમયના ગિરુવારે ગુણ તુમતણા મારું બહુ જ પ્રિય સ્તવન તમે બધાએ ગાતા હશો મારી પાસે મારા સાહેબ પ્રતિક્રમણ પૂરું થાય ને પછી ગવડાવ્યા ને વૈષ્ણવજનના રાગમાં ગવડાવ્યા આપણે વૈષ્ણવજન પણ સાદી રીતે પણ ગાંધીજીના ફોલોવર્સ મિત્રો પણ અહીંયા છે ગાંધીને ચાહનારા એટલે અમે સા ગાંધીજીને સાદું સીધી રીત ગમતી વૈષ્ણવજન તો તેને રે પણ ઓલો આપણો જે મૂળ દેશી ઢાળ છે તો એ ઢાળમાં જ્યારે ગવાય ભલે અત્યારે બપોર હોય પણ એ એ ઢાળ તો થઈ જાય બિલકુલ સર પ્લીઝ આજના છે તો વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ આપણો પરંપરિત ઠાક જેરે જે ગવાય છે લતા વગેરે થી માંડીને બધાય ગાયું છે અને હવે જુઓ એ જ એનાથી મળતા ઢાળમાં બીજામાં ગિરુવારે ગુણ તુમ તણા શ્રી वर्दमान जीनरा रे सुनता श्रवणे अमि मारी मारि थाए काया रे गिरुवारे गुण तु अने? હે ભગવાન ગિરુવારે ગુણ આજે મારે જે વાત કરવાની છે એની ભૂમિકા એટલે અહીંયાથી સ્ટાર્ટ કરું છું કે ભગવાન તમારા ગુણ તો એટલા મજાના છે ગિરુવારે એટલા ગર્વા છે એટલા ઉત્તમ છે ગિરુવારે ગુણ વર્ધમાનજી વર્ધમાનજીને રાયા રે સુણતા શ્રવણે અમી ઝરે એ ગાશે એટલા માટે અમી નહીં ઝરે ગુણ એવા છે કે એની વાત આવશે એટલે આપોઆપ અમી જરશે સુણતા શ્રવણે અમી ઝરે મારી નિર્મળ થાય કાયારે રે અને એનાથી મારી કાયા નિર્મળ થશે કાયા એ શબ્દ વાપર્યો છે આ પ્રાથમિક ભૂમિકામાં આ આ શરત છે કે તમારું મન જ્યારે ગંગા નીર જેવું નિર્મળ થઈ જશે અને નિર્મળ કરાવનાર ભક્તિ હશે એને શુદ્ધ કરનાર પરિશુદ્ધ કરનાર ભક્તિ હશે ત્યારે એનું સ્ટેજ શું આવશે ત્યારે કબીરે હરિ પાછળ દોડતો દોડતો આવશે એમ તબ પાછત લાગત ફિરે એ કબીર ઉભો રે મને તારામાં ગરજ છે જરાક ઉભો રે ભાઈ મિનિટ એમ ભગવત તત્વને તમારી પાછળ દોડવું પડશે એ તાકાત જેનામાં છે એવા સ્તવનોની વાત જ્યારે માંડવાની છે મારા એક એક થી ચડે એવા પ્રિય સ્તવનો એવું કહેવાય છે વિજયજી મહારાજના સંદર્ભમાં કે વિજયજી મહારાજ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ એ અધ્યાત્ એ તો બહુ તાર્કિક માણસ એકદમ બૌદ્ધિક અને એવા વાદ વિવાદમાં બધાને બાજુ પર મૂકી દે એવા શાસ્ત્રના પરમ જ્ઞાની એવા યશો વિજયજી મહારાજ એમના જીવનમાં એક ડાયવર્ઝન આવે છે એક મોટું ડાયવર્ઝન આવે છે ટ્વિસ્ટ બહુ જ વિદ્વાન હતા બહુ જ જ્ઞાની એટલા બધા આપણે એમના વિશે એમની કથાઓ બધી ખબર છે પરમ કૃપા વગેરે વગેરે જ્ઞાન અને અધ્યાત્મ ક્યાં જુદા પડે છે એની એની વાત જો સમજવી હશે હશે તો આપણે જીવનમાં પારાવાર જ્ઞાન એવું જ્ઞાન કે વાત ન પૂછો પણ અધ્યાત્મનો સ્પર્શ નથી થયો ત્યાં સુધી કામ નહીં થાય એવું રિયલાઇઝેશન યશો યશોવિજયજી મહારાજને થાય છે અને એ વ્યક્તિ નીકળી પડે છે

લગભગ ફલવર્ધી પાર્શ્વનાથ ભગવાન કે હું ભૂલું છું અત્યારે વિગત પણ એવા કોઈ દેરાસરમાં ચડે છે જઈ ચડે છે અને કહે છે કે આનંદગંજી મહારાજ મળે એટલે એનો પૂજારી જવાબ આપે જુઓ તો ખરા એ પૂજારી જે આનંદગંજીને ઓળખે છે ને આપણે કેવા ઓળખી શક્યા એ પૂજારી એમ કે છે કે હવા કા પતા ચલે તો આનંદ કા ચલે હવાનો પત્તો મળે તો આનંદ ઘન એમ ભાઈ કાને તને કઈ આનંદ મળશે નહીં તો કે છે કઈ વાંધો નહીં સાધકની ની પેલી એ ઠંડો થઈને બેઠો હોય પેલા તો ચૂપચાપ લાગે હા જે ચાલતો હોય ને બેઠો પણ હોય પાછો ભગવત બેઠી બેઠી આવ્યું એવી બેઠી જ રહી બીજું કાંઈ જ ન કર્યું બેઠા રહ્યો તોય ભગવાન આવે પણ બેસવા બેસવામાં ફરક છે આપણા ને સબરી બેઠી જ રહી કાંઈ જ ન કર્યું કાંઈ કેતા કાંઈ ન કર્યું માત્ર રામ નામની માળા અને રામ એને તો અમારા કવિ છે વિશન નાગડા એને એમ કહ્યું શબરી એ બોર કદી ચાખ્યા ક્યાં એને તો રોમ રોમ રાખ્યા રામને હા એને બોર ચાખવાની જરૂર ન હોય એ જે બોર ને અડે એ બોર મીઠો થઈ જાય એવું એ એ એ એની સાધના કઈ સાધના ધીરજની સાધના દંડ ધૈર્યનો હાથે ધરજો મારા ગુરુ મહારાજની કવિતા છે એમાં એક પંક્તિ છે આ સાધક માટે પહેલી શરત આ છે બેસી ગયા કે ભલે વાંધો નહીં ક્યારેક તો આવશે અને એક દિવસ ઓચિંતા આવી ચડ્યા મેલા ઘેલા કપડાં શિયાળાનો સમય છે કામડી ઓઢેલી છે અને માત્ર આંખો દેખાય છે ત્યારે પૂજ્યશ્રી ઉપાધ્યાય યશો વિજયજી મહારાજનું વ્યાખ્યાન ચાલી રહ્યું છે આ રીતે પાટ ઉપર બેઠા છે અને ઓચિંતા એમની નજર ઓલા તો દર્શન માટે આવ્યા છે ભગવાનની વાણી ચાલે છે જુઓ તો ખરા કોણ વાંચે છે શું વાંચે છે ખબર નહીં ભગવાનની વાણી ચાલે છે સંભળાઈ રહી છે દેરાસરજીમાંથી ઉપાશ્રયમાં આવે છે આનંદગંજી મહારાજ અને સાધક બીજા સાથ ગાયલ કી ગત ગાયલ જાને ઓર ન જાને કોઈ આ યાશો વિજયજી એ કોઈ દિવસ આનંદ ગામજીને તો જોયા જ નથી અને એ માણસ એમની આંખો ઉપરથી સાહેબ એવું આપણે તો વાંચ્યું છે કે આંખ ઉપરથી એ માણસ ઓળખી જાય છે કે આવી તેજસ્વી આંખો આનંદ ગન સિવાય કોઈની હોઈ ન શકે હા ભાલે એ આ છે ને તરત દેખાઈ આવે અને મેં તમને તે દિવસે કહ્યું આંખમાં સાપ સરતા હોય તો એ દેખાઈ આવે આ માણસનો આંખોનું જે તેજ છે એ તેજથી અંજાઈને ચાલુ વ્યાખ્યાને પાટ ઉપરથી ઉતરીને જે ઓળખતા નથી ખાતરી કરવાય નથી બેસતા બાજુવાળાને કાનમાં પૂછ્યું નહીં કે આનંદગંજી મહારાજ છે કે નહીં નહીં સીધા પાટ ઉપરથી ઉતરીને પગે લાગીને એમ કે છે કે પ્રભુ પધારો અને ભગવાનની વાણી આપ હો આપ જ ઉચ્ચારો ઓલા કોઈ એવો વિવેક નથી કરતા પહેલે આપ પહેલે આપ એ સીધા આવી જાય અને બેસી જાય છે પછી પોતાની ધૂનકીમાં એ ચાલુ થાય છે વાત પૂરી થાય ત્યાં તો જે વ્યાખ્યાન આદિ હોય તે પછી એકાંતે જ્યારે બંને મળે છે ત્યારે યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ દર્શનની આસ લઈને તમારી પાસે આવ્યો છે પ્રભુના દર્શન કરાવો એ દર્શનની આસ લઈને આવ્યો છું ત્યારે એમ કહે છે કે ભલા માણસ તમે તો આવા વિદ્વાન તમે આવા જ્ઞાની તમે તો આ મારા કરતાં વધારે સમજો કે પ્રભુ દર્શન જો હું તમને કરાવી શકું તો તો થઈ રહ્યું ને તો તો ગૌતમ સ્વામીને કરાવી દીધું હોત મહાવીર ભગવાને હું તમને કેવી રીતે કરાવી શકું આ તો તમારી યાત્રા છે તમારે આ ચાલવાનું છે જુઓ અહીંયા કૃપાની વાત ને હાથ રાખ્યો ને વાસક્ષેપ નાખ્યો ને ચપટીથી થી હાથ થયું ને એવી એકે વાત નહીં આવે એક પણ વાત નહીં આવે કારણ કે એ એ તો મિથ્યાત્વની દિશામાં લઈ જનારી મને એક વખત એક બેન આવીને મને કહે કે ઉવસગરમ વિશે તમારે વાત કરવાની છે ને એવી વાત કરજો કે બેઠેલા બધા ઉવસગરમ આટલી માળાઓ ગણવાનું શરૂ કરી દે કારણ કે એમાં તો આવું ચમત્કારી તત્વ મેં કીધું તમે મને પાંચ હજાર ના પચીસ હજાર આપો ને તો હું આ ન કરું કારણ કે મને મિથ્યાત્વની દિશામાં લઈ જવાનો દોષ લાગે આટલા બધાને કે ભગવાન વિતરાગનો શું 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 માર્ગ પાર્શ્વનાથ એની એની સ્તુતિ અને આપણે એને તંત્ર મંત્રને એની સાથે બાંધી દીધા કે આપણે વસગરમ એટલે તો એવું તંત્ર આટલા વખત હાથમાં પાણી બોડી રાખો હાથ અરે હાથ ભૂલી જાઉં છું પાણીમાં હાથ બોડી રાખો અને તમે આ બોલો તો આમ થાય અને પછી આમ કરો ને તેમ આપણે ક્યાં ફસાયા મૂળ વિતરાગના માર્ગને છોડીને આપણે ક્યાં અટવાયા આનંદ ઘનજી મહારાજ એમ કીધું ભલે ભલે મજા કરો ચાલો હું તમને દઉં છું આત્મદર્શન અહીંયા તો અત્યારે આપણને ત્યાં સમ્યકત્વ મળે છે બધાને ઉછી આમને આમ તમને દેવાય છે કે લ્યો સમકિત મળ્યું એમ ખબર નથી પડતી આપણને કે શું થવા બેઠું છે એ સમયે આનંદ ઘનજી મહારાજ એમને જે કે છે જે વાત થાય છે પણ સંતની કૃપા કઈ રીતે વરસતી હોય એમના સાનિધ્ય માત્રથી યશો વિજયજીને જે દર્શન લાદે છે મિત્રો મારે કેવું છે મારે હું આવું છું સ્તવન ઉપર જ મારે કથા નથી કરવી હું આવું છું સ્તવન ઉપર આ સ્તવનો કેમ ઉઘડ્યા છે આ કોઈ મારી જેમ લેસન કરીને કોઈ સ્તવનો ગયા નથી હું આમ લખી આવ્યો હું આમ કાગળિયામાં ને એમ લેસન નથી કર્યું અને ગણજી મહારાજના સંસર્ગના કારણે યશો વિજયજી મહારાજને જે અનુભૂતિ થાય છે અને ત્યારે એ તીર્થંકર ભગવાનને જે રીતે જુએ છે અને એમના મુખમાંથી એક સ્તવન સરી પડે છે જગ જગવાલ હો રે મુખ સુખ ઉપજે આ સુખ ઉપજ્યું પછી બોલાની વાત છે આ નાટક નથી મીરાની એક સાવ સીધી ગરીબ કવિતા છે રામ રામકડું જડ્યું રાણાજી રામ આ કવિતાને ક્યાંય કવિતા તરીકે નાપાસ જાહેર થાય એ કવિતા સાવ ટોપાઈ છે એના કરતાં એ ટોપાઈ છે રામ રાખે તેમ રહીએ ઉધવજી રામ રાખે તેમ રહીએ આપણે જીઠી ના સાવ ટોપાઈ બાલ મંદિર વાળામાં ના હાલે પણ એ કવિતા એટલા માટે મોટી છે કે એ બાઈ રામ રાખે તેમ રહી પછી બોલી છે હા એ પોતે એમ રહી છે જ્યાં બે સ્થિતિને એને સમાન ગણી છે પછી એણે જે શબ્દ ઉચ્ચાર્યા એ શબ્દ સામાન્ય હોવા છતાં અસામાન્ય બની જાય છે કારણ કે એ અનુભૂતિનું સત્ય છે આ જે સ્તવનો છે એ નાટકીય કે શાસ્ત્રીય નથી અનુભૂતિના સત્યમાંથી નીકળેલા છે અને એ માણસ એમ છે કે મુખ સુખ દર્શન આનંદ લાલ રે જગજીવન જગવાલ હો બધા જ દાંત પડી ગયા હોય ને એવા માજી ગાતા હોય એવી મસ્તીથી તમે સાંભળ્યા હોય જો એ લોકોને અમારા ગામડાઓમાં ગાતા હોય અને એવા જોશથી એ લોકો ગાય આ બધા ઢાળ ભૂલાતા જાય છે સાહેબ સાથે મારી વાત થઈ હતી ને સાહેબ આ બીજું તાત્કાલિક એટલે ગોઠ્યું સાહેબ મને કહ્યું હવે શું લેવું આપણે વિષય તરીકે શું લઈએ સાહેબ આ બધા ઢાળ તમને બધાને આવડતા હોય તો બહુ જ સારી વાત છે ઘણાને આવડતા હશે પણ અહીંયા જે કેટલાક યંગ મિત્રો બેઠા છે અને બીજા પણ એ બધા શું જેના સુધી આ ટેકનોલોજીના કારણે ધોળકિયા સ્ટુડિયો બહુ સરસ કામ કર્યું તમે પણ એ એ જ્યાં સુધી આ વાત પહોંચશે કે આવા આપણા સ્તવનો એના આવા સરસ ઢાળ અને મજાની વાત જુઓ અહીંયા શાસ્ત્રોની મોટી મોટી વાતોને સાવ સાદી સીધી રીતમાં કહી દીધી છે મધ્યકાળના તમામ સંતોએ સાહેબ જે કામ કર્યું છે એ કામ આ છે એ નરસિંહ હોય મીરા હોય કે કોઈ પણ હોય એ બધાએ એક બહુ મોટું કામ કર્યું કે ધર્મના ગૂઢ રહસ્યોને સાદી સીધી સરળ બાનીમાં બધાની સમક્ષ મૂકી દીધા તમને એમ થાય કે ભગવાન નાનકડો દોસ્ત બહુ પ્રશ્નો કરે એવો બેઠો છે ક્રાંતિકારી એક જ એટલે કાળા ઘણા છે પણ ઘનઘોર કાળા એક જ તો એમ કે છે કે કેમ ભગવાન કેમ ભગવાન થયા એનો જવાબ અહીંયા છે એનો જવાબ આ સ્તવનમાં મળે છે ગુણ સગડા અંગી કર્યા દૂર કર્યા જિંદગી ગુણ રે આપણે જો કરવાનું છે કરતા રહેવાનું છે આ જ કરો આ સ્ટોક વધારતા જાઓ આ સ્ટોક ખાલી કરતા જાઓ આ જયારે પરિપૂર્ણ થઈ જશે ત્યારે આપણે પણ ત્યાં પહોંચી ગયા આટલું જ ભગવાને કામ કર્યું એમ આપણને એમ થાય ઓ વાતો આ તો આપણે કરી શકીએ આપણને આપણા જેવા સામાન્ય માણસને એમ થાય ઓહો અચ્છા એમ છે આપણને એવી એવી કલ્પના હોય કે ભગવાન થવા માટે તો રામ જાણે શું એ કર્યું હશે આપણાથી થવાય નહીં પણ આપણે સાદી સીધી વાતમાં કહી દીધું કે ભગવાને આ કર્યું ગુણને એકત્ર કરતા ગયા દોષને દૂર કરતા ગયા હવે એમના ગુણ ગાવાથી આપણને શું મળશે એનો જવાબ પદ્મ વિજય મહારાજ આપે કે આપણને એમ થાય કે એમણે તો મેળવી લીધા વોટ ઇઝ માઇન્ડ મારું શું એમાંથી એમ જ્યારે કાલી આનંદ અરે રામકૃષ્ણના કહેવાથી આવ્યા અને વિવેકાનંદ પાસે ત્યારે વિવેકાનંદે એમ કહ્યું કે આ તો તમે રામકૃષ્ણના કહેવાથી આવ્યા છો મારા કહેવાથી ક્યારે આવશો રામકૃષ્ણના કેવાથી આવો સારી વાત છે પણ હું કહું ને તમે આવો તો મજાની વાત છે એટલે આપણે બધા સાધકે કેવું થવાનું છે પણ ભગવાન તો ભગવાન થયા તો હવે આપણે ભગવાનની ભક્તિ શું કરવા કરવાની દોસ્ત એનો જવાબ જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ આનંદ સુકામ ભક્તિ એનો જવાબ છે આ બધા તાર્કિક કોઈ પ્રશ્ન પૂછે તો તમે જવાબ આપી શકો કે શું કામ તારે આવી વેવલાઈ નથી આ કઈ કે આ બધા આપણે ટાઈમ નથી બધા પાસે ટાઈમ જ ટાઈમ છે આ માજીઓ પાસે એટલે બધા એમ કે બે ચાર તવન ગાઈ આવે એ નથી જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે ને જે અંગ પદ્મ વિજય કહે એ સમય પ્રભુ પાળજો જેમ થાઉ અક્ષય અભંગ પણ એમાં પહેલી જે લીટી છે કે જીન ઉત્તમ ગુણ ગાવશો જેનું રટણ કરશો એવા થશો ઓકે વાત બરાબર અત્યારે શું છે તો કે અત્યારે આપણા પાસે અવગુણ છે આત્મનિરીક્ષણ એ સાધનાની પહેલી શરત છે આપણને જ્યાં સુધી એમ થાય જ નહીં કે હું હું ચૂકું છું કાચો છું મારી ક્યાંક નબળાઈ છે ત્યાં સુધી જે એને એમ થાય કે મને તો બધું જ આવડે હું તો બધું બરાબર હું તો આમ ત્યાં સુધી એ સાધક સાધક નથી ગાંધીએ જે કામ કર્યું હતું મેં એમના વિશે લેસન કર્યું ત્યારે એણે એમ કહ્યું કે પહેલા એણે આત્મનિરીક્ષણ કર્યું પછી આત્મ કર્યું હા પેલા એ પોતે સ્વીકારે છે માણસ કે મેં આમાં આમાં ખોટું કર્યું છે પછી આત્મ કરતાં સરખો પરીક્ષક બનીને તપાસ્યું પોતાની જાતને આપણે બધાએ બીજાની રાહ જોવાની નથી કોઈ આપણને કે મહારાજ સાહેબ કે પૂછે એની રાહ જોવાની નથી જાતે જ પોતાનું આત્મનિરીક્ષણ કરવાનું છે અને એવું આત્મનિરીક્ષણ જેમણે કર્યું એણે એમ કહ્યું પ્રભુ મુજ અવગુણ મત દેખો આપણો એક સમન છે બહુ જ સરસ કેટલાક ગાઈશું વચ્ચે કેટલાક કારણ કે બધા ગાશું તો સમય નહીં રહે રાગ દ્વેષથી તું રહે હું મન રાગે વાળું દ્વેષ તું સમતા ભીનો દ્વેષ માર્ગ હું ચાલું એવી જ અન્ય પરંપરાઓમાં આવું જ આવે પ્રભુ મુજ મેરે અવગુણ કારણ કે અવગુણ છે એ પેલા ખબર પડી એ જ મોટી વાત અને પછી એને દૂર કરવાની વાત આવશે તો પછી પ્રશ્ન આવે જો નેક્સ્ટ એકમાંથી બીજો પ્રશ્ન અવગુણ આવ્યા ક્યાંથી સુકામ આવ્યા એનો જવાબ આ સ્તવનો બધા જવાબ છે એક સ્તવન છે બહુ જાણીતું સ્તવન તમને બધાને આવડ છે સાહેબ સાંભળો રે સંભવ અરજ અમારી સાહેબ સાંભળો રે સંભવ અરજ અમારી ભવો ભવ હું ભમ્યો રે નવલહી સેવા તમ આનું કારણ છે નવલહી સેવા તમારી ભવો ભવ ભમ્યો પણ હવે ખબર જ ન પડી કે ક્યાં અટકવાનું હતું ક્યાં જવાનું હતું આ ગળમથલમાં હું ભવો ભવ ભમ્યો 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 એટલે આ બધા બીજા જે અવગુણો હતા દ્વેષ હતા આ હતું તે હતું એ બધું જ પણ હવે ખબર પડી ગઈ સો તમારો રસ્તો સ્ટાર્ટ થયો હવે જોજો સ્ટાર્ટ થયો તો હવે જે પહોંચી ગયા છે એના પ્રત્યે જે ભાવ હોય એ ભાવ પહેલો ભાવ દરેક ભક્તિ પરંપરામાં પહેલો ભાવ જે છે એ દાસ્ય ભાવ છે પછી પ્રેમ લક્ષણાનો ભાવ છે અને પછી જ્ઞાન માર્ગી કવિતા નરસિંહ હોય મીરા હોય કે એક્સ ઝેડ કેબીર હોય કબીર હોય કોઈ પણ પરંપરાના હોય એ બધા પરંપરાઓમાં પ્રથમ ભાવ પછી પ્રેમ લક્ષણા અને પછી જ્ઞાન માર્ગની કવિતા બધામાં તમને જોવા મળશે હવે જોજો એવી જ એક દાસ્ય ભક્તિની કવિતા આપણે ત્યાં બધા ફોર્મમાં સ્થવનો મળે છે આ બધા ફોર્મ્સ છે ધીસ ઇઝ આ ડિફરન્ટ ફોર્મ જુદા જુદા સ્વરૂપો છે ભક્તિ કવિતાના કેવા કેવા આ દાસ્ય ભક્તિ આજ મારા પ્રભુજી સામું જુઓ ને સેવક કહીને બોલાવો રે એટલે હું મન ગમતું પામ્યો રૂઠડા બાળ મનાવો મોરા સાઈ રે આજ મારા પ્રભુજી જરાક જુઓ તો ખરા પ્લીઝ લુકેટ મી મારા ગુરુ મહારાજની એક કવિતા છે અંગ્રેજીમાં You are great, I am small. I know nothing, you know all. You are pure, I am pure. Pure and sure, let me be. Oh my lord, look at me. આ વાત ઓ માય લોર્ડ લુક એટ મી જરાક મને જો ને પ્લીઝ ધીસ ઇઝ અ રિક્વેસ્ટ ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ ટુ ગોડ પ્લીઝ લુક એટ મી જરાક મારી સામે જો ને તને ઘણા બધા જોવાના હશે હા તમે બધા મોટા ફિલ્મ સ્ટારો આમાં આપણે હાથ ઊંચા કરીએ મળવા ગયા હોય ને હજાર જણા કેમ હાથ ઊંચા કારણ કે આપણને એમ થાય કે એનું ધ્યાન ક્યાંક આપણા તરફ જાય ને એક નજર જો પડી જાય ને તો મજા આવી જાય કે એની આંખમાં આપણી છે પડી જાય એટલે શું થાય એની આંખમાં જે તમને સામે જુએ છે એની આંખમાં આપણે જઈએ છીએ હા આપણી છબી એની આંખમાં આપણને જુએ છે ને એટલે મજાની વાત આ થાય છે કે આપણા જેવાની છબી એ ભગવાનની આંખમાં જાય જો એક વખત જો એની કૃપા દ્રષ્ટિ થાય આ એક ભાવ દશા છે આ સ્તવનોમાં આવી જુદી જુદી એવી સરસ ભાવદશાઓ બધી આમ કેચ થઈ ગઈ છે આમ ભરાઈ ગઈ છે જ્યારે ઉગાડો ને ત્યારે આમ અત્તરની શીશીને તમે જ્યારે ઉગાડો ત્યારે કેવી મહેકતી હોય આ બધી અત્તરની શિશિઓ છે અને જ્યારે ઉગાડશો ત્યારે આ બધી ભાવ તમે સ્પર્શ કરી શકશો એટલે આ મીરાની જેવી કવિતા ચાકર બહુ સરસ ગાય છે એટલી સરસ છે આ ટીચર શિક્ષકો બધા ઘર લેસન બહુ આપે બિચારા મરી રહે છોકરાઓ એટલે આ એટલી અદ્ભુત ગાય છે લતાજી આ પ્રાર્થના બહુ સરસ શ્યામ મુને ચાકર રાખો જે પછી એમ શ્યામને પાછા આપણે પ્રલોભન આપીએ क्या कर रही सु बाग लगा सु नित उठ दर्शन पासु वृंदावन की कुंज गलिन में तेरी लीला गा सु साहेब जी ने आपने એમ કાય મારા જરા કમારે નજીક આવવા દો અમે બધી જગ્યાએ તમારું વાવા કરસુ એમ ભગવાન ને આપણે એમ જાણે ફસલાવતા હોય ને એમ કે કે ભગવાન જરાક તો આમ કા આ એક સ્ટાઈલ છે This is a way of presentation of your feelings feelings of love પ્રેમ અથવા તો દાસ્ય ભાવની જે લાગણી છે એની એક જુદા પ્રકારની અભિવ્યક્તિ અને એવા ભગવાનને જ્યારે દર્શન થાય ત્યારે અભિવ્યક્તિ જુઓ કેવી અભિવ્યક્તિ નિરખી નિરખી તુજ બિંબ ને રે હરષિત હુએ મુજ મન સુપાશ્વ સોહામણો રે નિરખી નિરખી તુજ બિંબ ને અહીંયા ક્યાંય ચંદન સાબદન નહીં નહીં આવે ક્યાંય નહીં આવે એનાથી બહાર નીકળવા માટે જ સાહેબ એ આ રખાવી હા કારણ કે એ ફિલ્મી તર્જના ઓલામાં આપણને ફિલ્મો જ દેખાય એ જ દેખાય ઓલા વૈજંતીમાલાને હા ભલે ગુજરી ગઈ છે એ બાઈ તોય આપણને દેખાય છે અમારા અમારા સાઠ સિત્તેર વર્ષના દાદાઓને આપણે એ લોકો મધુબાલા અને માલાના હજી સપના હોય ઝવે તો ઉઠો એમાંથી હા હજી એ લોકોને એના સપના આવે છે તો આ નિરખી નિરખી તું જે બિમ બને રે હરક્ષિત હુ એ મન

કોને તમે ભગવાન કહેશો અને કોની આંખો ભગવાનની આંખો કહેશો અહીંયા તો જુદી રીતે આ વાત છે કે જેની આંખોમાં નિર્વિકારતા છે વિકાર જેના સમી ગયા છે જેના શેષ થઈ ગયા છે એ બધાની આંખોમાં ભગવાન છે અને ભગવાનની આંખો તો એવી છે જ એક અર્થ એનો એ તો છે જ કે ભગવાનની આંખો નિર્વિકાર છે પણ આગળનો સ્ટેપ એ છે એનો અર્થઘટનનો કે જેની આંખોના વિકાર સમી ગયા છે એ બધાની આંખો ભગવાનની આંખો બની ગઈ છે આપણી આંખો ભગવાનની આંખો ક્યારે બનશે જ્યારે નિર્વિકાર થઈશું ત્યારે અને બીજી વાત બહુ જ સરસ કહી મોચ આવીને ફરવાની વાત ના પાડી દીધી મુખડું સદા પ્રસન્ન સાધુ તો પ્રસન્ન હોય એકદમ એટલો બધો પ્રસન્ન હોય પ્રસન્નતા એના ચહેરા ઉપર આમ છલકાતી હોય તમે જઈને અમારે અમારા સંતો એમ કે જેને જેની પાસે જવાથી જેને અડકવાથી ની જરૂર નથી પણ સાધુતાનો સંસ્પર્શ થાય તમને આમ ખબર પડે કે તમે સાધુ પાસે ગયા છો તો અહીંયા ભગવાન જેને તો આ સાધુતામાંથી છેલ્લા સ્ટેપ સુધી પહોંચ્યા સાધુતા વોઝ ફર્સ્ટ સ્ટેપ અને એમાંથી એ અરિહંત પદ સુધી વર્યા એનું મુખડું કાયમ પ્રસન્ન હોય પ્રસન્નતાના દાતા છે ઈશ્વર આપણા ભગવાન પ્રસન્નતાના દાતા એની પાસે જઈને આપણું ગમે એટલું દુઃખ હોય તો એને જોઈને આપણે રાજી થઈ જઈએ તમે મેં એવા ઘણા ઘણી મૂર્તિઓ મારી કેટલીક ફેવરેટ મૂર્તિઓ છે જેમ કે આપણી શિબિર હતી જ્યાં બેટા એ વિરમગામ અને માંડલની વચ્ચે સાઈડમાં જ્યાં ગામ છે એક અને ત્યાં એક ભગવાન મહાવીર સ્વામી તમે સાઈડમાં છે મુખ્ય મૂળનાયક તો છે નહીં એમાં તમે જઈને તમને એમ તમારી સામે આવશે દેરાસર છે એમાં ઉપરની પ્રતિમા તમેશ્વરમાં છે મૂળનાયક નહીં એની ઉપરની પ્રતિમા નહીં તમે જોજો તમને એમ થશે છે હમણાં હસી પડશે એકદમ એટલા પ્રસન્ન પ્રતિમાજી ઘણી બધી જગ્યાએ ઘણા સરસ હોય પણ આ તો મને નજરે ચડેલા પણ આવા ભગવાન જેની આંખો નિર્વિકાર છે હવે જોજો આવા ભગવાનને જ્યારે જોયા આંખોમાં લીધા એના દર્શન થયા ત્યારે શું થયું વોટ ઇઝ ધ હવે અનુભૂતિ અભિવ્યક્તિ શું અખિયા હર ખણ લાગી હમારી જો ચહેરો હરખે એમને ઇન્દ્રિય વ્યુત્ક્રમ છે અહીંયા પ્રહલાદ જેવું છે પ્રહલાદ પારેખની કવિતામાં આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો અંધારો ખુશ્બો ભર્યો કેમ લાગે અંધારું આંખનો વિષય છે એને એને નાકનો વિષય બનાવ્યો એને એને અમારી સાહિત્યની ભાષામાં ઇન્દ્રિય વ્યુત્ક્રમ ઇન્દ્રિયની અદલા બદલી કરી નાખી આ કવિતા બહુ મજા પડે આજ અંધાર ખુશબો ભર્યો લાગતો આજ સૌ રભભરી રાત સારી આજ આ સાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી હવે એમાં ઇન્દ્રિય વ્યુત્ક્રમ અહીંયા એવું ઇન્દ્રિય વ્યુત્ક્રમ છે શું અખિયા હર ખણ લાગી હમારી અખિયા હર ખણ લાગી દર્શન દેખત પાશ જીણંદ કુ દર્શન દેખત પાસ જીણંદ કુ ભાગ્ય દશા અબ જાગી હમ આમાં એક ઉત્સાહ ઉમેરાઈ જવો જોઈએ કારણ કે દશા જાગેલી એવું ફીલ રોતે રોતે નથી કહેવાનું દશા જાગી હોય માણસ તો કેવો હોય ભાગ્ય દશા અબ જાગી હમારી અખિયા હર ખણ લાગી આજે તમારી આંખો હરખાય છે કેમ તો કે આવા પાર્શ્વનાથના મને દર્શન થાય છે મિત્રો આ બધા સ્તવનો તમે જ ગાવ છો હું નથી ગાતો રોજ હું તો આવી રીતે આવા લેસન નિમિત્તે ગાઉં છું પેલા મેં ગાયા છે રોજ પણ હવે મારો શેડ્યુલ થોડો જુદો છે સવારના જઈને આ છોકરાઓ સામે લપ કરવી પડે છે આઠ વાગ્યા પણ તમે લોકો આ ગાવ છો અને દર્શન દેખત પાર્શ્વ જીણંત કહો ભાગ્યદશા અબ જાગી અમારી શાસ્ત્રીય ઢાળમાં કેવું તો સરસ આસ્તવન એની છેલ્લી લીટી જુઓ એ એ છેલ્લી લીટીમાં જ્ઞાન વિમલ પ્રભુ ધ્યાન ધરંતા જ્ઞાન વિમલ પ્રભુ ધ્યાન ધરંતા ભવ ભવ ભાવઠ ભાંગી અમારી આ મીરાના શબ્દો છે એટલે મીરાના એમ કે આપણે કેમ કાંઈ લખી નથી પોતાના છે મીરાએ આ જ કીધું છે કે મારી ભવો ભવની ભૂખ ભાંગી આજે આ ફિલિંગ છે ભવો ભવની ભૂખ ભાંગવી એ પહેલાં તો જેને ભૂખ લાગી છે એ ખબર આપણા બધાના પેટ ભરેલા છે હાઇ ક્લાસ તગારાથી એક તો અવળા મોટા છે ગણપતિનો બીજો નંબર આવે એવડા આપણા પેટ છે અને બીજું કે આખા એટલા ભરેલા છે કે બીજું કાંઈ આવે એમ જ નથી ખાલી નથી આપણે મકરંદભાઈ પાસે અમારા બેન ગયા અને બેન એમ જઈને એમ કે છે સાહેબ અમારા દર્શના બેન મારા ગુરુજન કે મકરંદભાઈ ગમતું નથી હં એટલે મકરંદભાઈ તો ચકાચોન થઈને કે બહુ બેન બહુ વખતે તમે આવ્યા કે જેવી એવી વ્યક્તિ આવી કે જેણે એમ કહ્યું કે આ ગમતું નથી આવું અહીંયા સંસાર આ દુનિયામાં બધા રાજી પડ્યા છે કાં તો કે બંગલો છે ગાડી છે ફ્લેટ છે ફલાણું છે ઢીકણું અને તમે કે ગમતું નથી આમાં હા ગમતું કેમ નથી કારણ કે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા એના તરફ લાગ્યું કંટાળો શું થયો કે ગો આ તો વાલો લાગ્યો સામે સંસાર ખારો લાગ્યો આપણે તે દિવસે આનંદ ગંજી મહારાજ કથા કરી હતી વાત કરી હતી કે એને સંસાર ખારો લાગવા માંડ્યો આ ખારો લાગવું એ પ્રાથમિક શરત છે જ્યાં સુધી મીઠો લાગ્યા કરશે ત્યાં સુધી આઈસ્ક્રીમનો ટેસ્ટની જેમ આપણે એને મમડાવ્યા જ કરશું આપણે એમ થાય કે આહા કેવી મજા આવે કેવી મજા આવે કેવી મજા એ મજા આવે છે ત્યાં સુધી એટલે એમ એમ

હારે હું તો મોયો રે લાલ હવે જો અહીંયા મોહિયાની વાત આવે એટલે અહીંયા મોહિની આવી પ્રેમ લક્ષણા ભક્તિ આવી હજી પ્રેમ લક્ષણા આનાથી ઊંચી કક્ષાની આવશે પણ અહીંયા પ્રાથમિક ક ખા રે હું તો મોયો રે લાલ જીન મુખડાને મટકે હવે ટ જેવા વર્ણ પાસેથી ઢ જેવા વર્ણ પાસેથી આવ કવિઓએ આપણે કામ લીધું છે જે બાંખ જે કવિતામાં બહુ ઓછું આવે

પ્રભુજીની સાથે ભક્તિ કરતા હવે મુદ્દાની વાત આ તણી કસ તટકે આ વાત તો ચૂક્યા જ નથી એક એક કવિઓ બીજી પરંપરાઓ સાથે જોડાયા બિલકુલ જોડાયા પણ મૂળ વિતરાગનો માર્ગ એની જે એનો જે સિદ્ધાંત છે એની જે વાત છે એને સેજ પણ ચૂક્યા નથી હવે જો પ્રેમ લક્ષણાનો એક નેક્સ્ટ સ્ટેપ શું નેક્સ્ટ સ્ટેપ એક સરસ મજાનું સ્તવન ભક્તિની આ આ ખુમારી છે ભગવાનને આપણે કહી શકીએ શું કહી શકીએ સ્વામી તું આ મારું ચોરી લીધું વાહ મજા આવી ગઈ ગાજવા બધા આરામથી સાહેબ કાંઈ ના ના નહીં પડો ને સ્વામી તુમે મેં કઈ કામણ કીધું ચિતડું અમારું ચોરી લીધું હવે મુદ્દાની વાત છે અમે પણ તું મશું કામણ કરશું અમે પણ તું કામણ કરશું છું ભક્ત ગ્રહી માન ઘરમાં ધરશું સ્વામી વાસુ પૂજ્ય જીણંદા મોહના વાસુ જ જીણંદા આ ભાવ તો કેટલી આગળની કક્ષાનો છે સ્વામી તુમે કઈ કામણ કીધું ભક્તે આ જો આ ચિતડું અમારું આ તો બહુ કરી તમે ભારે કરી કહેવાય આ હાલશે નહીં આ હા તમે અમને વર્ષ કરી લીધા છે સ્વામી તમે કામણ એટલે તો જાદુ આ બીજો આપણી ભાષાનો શબ્દ થોડો જુદા પ્રકારનો

એક ભક્ત એ ભક્ત જન એટલે એક સ્ત્રી છે એ પોતાના ઈશ્વરની રાહ જોવે છે જુએ છે જુએ છે ઈશ્વર નથી આવતા એવી કલ્પના છે અને એમાં એ બીજાની સેવા કરતા કરતા એક દિવસ થાકીને જરાક વાર આંખ લાગી ગઈ ત્યાં ઈશ્વર આવીને ગયા હવે ગયા એમ કેમ ખબર પડી તો કે આખો ઓરડો મગમગતો હતો ઈશ્વર એટલે અહીંયા સુગંધ એમ કલ્પ્યું છે કે ઈશ્વર આવી જાય તો શું થઈ જાય સુગંધ સુગંધ અહીંયા ભાઈએ જે કરી ગયા તો એ સુગંધથી ભરાયેલો હતો આખો ઓરડો અને ઓલી નાયિકાને ખબર પડી ગઈ કે આ તો ઈશ્વર આવીને ગયા એટલે એણે આ અધિકારથી એમ કહ્યું કે આજે ભલે તમે આવીને ગયા કઈ વાંધો નહીં ને હું સૂતી હતી ત્યારે એટલે એકાદ ક્ષણના પ્રમાદમાં આ કવિતા સાધકની કવિતા છે કે સાધકને ક્ષણનો પણ પ્રમાદ પરવડશે નહીં એટલે એમ કે છે કે વાંધો નહીં મારી એકાદ પર પ્રમાદની ક્ષણને તમે પકડી લીધી પણ હવે ધ્યાન રાખજો સાબદારે જો એમ કે છે એમાં એકદા તારે બારણે આવીશ પાઠવ્યા વિના કેણ હવે હું તારા ઘરે એક દિવસ આવીશ ને જોઉં તું મારી કેટલી રાહ જોવસ અને તું ઘરે છો કે નહીં આ આ અધિકાર ભક્તને જ્યારે મળે છે ત્યારે આવી કવિતાઓ સાંપડે છે એટલે આ જ કવિતામાં હવે જોજો આપણે ત્યાં આપણે એમ થાય કે આ તો પ્રેમ લક્ષણાની વાતો આવી તેવી મીરા જેવી વાતો આવી હવે એ જ કવિતામાં અધ્યાત્મની વાત જૈન દર્શનની વાત ક્લેશે વાસિત મન સંસાર

વેવલાઈમાં તાણી જવાનો બિલકુલ ઈરાદો નથી એટલે જો વિશુદ્ધ મનગર તુમે આવ્યા તો અમે નવનિધિ રુદ્ધિ પામ્યા હા જો તમે અમને મળો તમે મળો એટલે શું આત્મદર્શનની વાત અહીંયા પોતા અમે તમે એટલે ભગવાન કઈ હાલીને આપણા આંગણામાં કે ઘરમાં કે અહીંયા શરીરમાં આવવાના નથી આપણે આમ કલ્પના કરીએ પાર્શ્વનાથ 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 અહીંયા દેખાય એક ભ્રમણા છે મિત્રો ઓશોને એક ભાઈ મળ્યા અને ઓશો એ એની સાથે રાખ્યા બે દિવસ એટલે ઈ ભાઈ કેવા હતા કે જેને અહીંયા જુએ તો કૃષ્ણ દેખાય આમને જોવે તો કૃષ્ણ દેખાય આમને જોવે તો કૃષ્ણ દેખાય આમને જોવે તો કૃષ્ણ દેખાય અને બે દિવસ ઓસો ભેગા રહ્યા અને એને કૃષ્ણ દેખાવાના બંધ થયા ઓસો તો આમે વાયડા પાત્ર તરીકે ફેમસ છે હા જુદા પ્રકારના વિશિષ્ટ પ્રતિભા છે એટલે ઓલો માણસ તપી ગયો એના ઉપર કે આ તમે મારા ભગવાન મારાથી દૂર કરી દીધા હવે હું તમારો કોઈ દિવસ સંગ ન કરું તો કે મારા ભાઈ તને ભગવાન નહોતા દેખાતા તારા ચિત્તની ભ્રમણા તને દેખાતી હતી ભગવાન દેખાતા હોતો તો થઈ રહ્યું ને તો ક્યાંય ન જાય એ દેખાણા છે મીરાને ને નરસિંહને બિલકુલ દેખાણા છે એની અવસ્થા આખી જુદી છે હારે કોઈ માધવ લ્યો વેચનતી વ્રજનારી એવી કવિતા કીધી છે એને નીકળી તો માખણ વેચવા છે ને કીધું એમ હારે કોઈ માધવ લ્યો નરસિંહ એવી જ કવિતા ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી ચૌદ ભુવનના નાથને મટુકીમાં ગાલી એ જુદી વાત છે આ નથી આ તો તમે આ વેનો સાયકોલોજીકલી જો ટેસ્ટ થાય તો ખબર પડે કે એક જ વાતનો વારંવાર વારંવાર રટણ કરવાથી પછી એ દેખાય છે મારી દીકરીને હમણાં ભૂતની સિરિયલ જોઈ તો બે રાતના એને સીધા સપના આવ્યા આના જેવું એનું મન બિચારીનું કાચું છે એટલે એને તરત અસર થઈ બીજા પાક્કા વાળાને આપણને કાંઈ અસર જ ન થાય એ સૌથી મોટી સુખ તો આ જો થાય એટલે એવું જ બીજા આનંદગંજી મહારાજ અને એ બધાના સ્તવનો એકાદ બે સ્તવન એમના પણ લઈએ ચાર ને પાંચ થઈ છે प्रेम लक्षणा नुस्तवन शुरुआत प्रेम लक्षण ऋषभ जिनेश्वर प्रीतम महारो रे ऋषभ प्रीतम महारो रे और ना चाहू रे कंत आपने तो बीजा त्रेवीस जना ने उड़ नाख्या અને પ્રશ્ન થવો જોઈએ આપણે એમ થાય દલીલ કરવી હોય તો આપણે એમ કરી શકીએ ભગવાન એમને એમ કેમ તમે આનંદ ખાનજી આમ કે બાકીના ત્રેવીસ ને રાખો આમ કઈ હાલે બીજા વખતે તમે બીજાને કહો છો કે ભગવાન તમે મારા આવા આમ તેમ આ હાલે નહીં એ એવી દલીલો આપણે કરતા નથી સારું છે આપણે બધા બહુ ડાયા છીએ પણ ઋષભજીનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહુ રે કંથ શ્રીજીઓ સાહિબ સંગ પરિહરે રે ભાંગે સાદી અનંત હવે આ આ લીટીને વર્ણવવા હું જાઉં ને તો મારી જીભે નાની પડે અને સમય પણ ઓછો પડે દુન્યવી સંબંધો સંબંધો છે છે એ બે પ્રકારના એક કે જેનો અંત આવે છે અને બીજો એવો સંબંધ સાદી અનંત એ એવો ભગવાન સાથે જો તમારું જે રિલેશન છે એ રિલેશન એવો છે મીરા એમ કીધું કે મેં તો કાળી પછેડી ઓઢી કારણ કે વિધવા થવાનું આવે એમ જ નથી મારે હા ભાઈ મેં તો એ એવો કામ એવો કામડો ઓઢ્યો છે કે હું વિધવા નહીં મારો તો પીયું કોણ છે પરમેશ્વર એટલે અહિયાં એવા પ્રિયતમ ને કે જેના સાથેનો સંબંધ છે કે પ્રિયતમ થાય પોતે પ્રિયતમ સ્વરૂપ થાય ત્યાં સુધી હાલવાનો છે એવો અખંડ સંબંધ જેની સાથે બાંધ્યો છે પણ એના માટે પહેલા મેં તમને કહ્યું તો એ મીઠો લાગે કંતડો ખારો લાગે આ પ્રાથમિક શરત છે મિત્રો ખારો લાગે લોક કંથ વિહોણી ગોઠડી તે તો રણમાં હે પોક આનંદગંજી મહારાજે ત્યાં સુધી કહી દીધું કે કંથ વિહો ભગવાન સેવા વાત શું કરીએ બીજા એમ કોઈ કેમ કે આ કરો આ દુનિયાની વાતમાં એને રસ આ આપણે જે નિર્વેદની વાત તે દિવસે કરી હતી ને આ શું વાત કરીએ કંત વિહોડી ગોઠડી તે તો રણમાં એ પો રણમાં રાડો પાડ્યા કરો કાંઈ અર્થ ખરો કાંઈ અર્થ નહીં એવું જ આપણે વૃથા જો બોલ્યા કરીએ એની કાંઈ કાંઈ જ કાંઈ જ ઓલો નહીં એટલે એ જ આનંદગંજી મહારાજ મેં તમને આગળ પણ કહ્યું તો અહીંયા વાત આવી છે તો વધતી કહી દઈએ કે સ્તવનોની સાથે સાથે અધ્યાત્મની વ્યાખ્યા આપણને આપે શ્રેયાંશનાથ જીન સ્તવનમાં એમ કે નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે અત્યારે જે સૌથી મોટો ઝઘડો ચાલે છે એક વર્ગ એવો કે જે માત્ર ને માત્ર ક્રિયામાં અટવાઈને બેસી જાય બીજો વર્ગ એવો મોટો થયો કે જેને ક્રિયાનો છેદ ઉડાડી નાખ્યો કે ક્રિયાની જરૂર શું છે વ્યવહાર અને નિશ્ચયના સમન્વયની જે વાત ગંજી મહારાજ પાસે છે ભાગ્યે જ ક્યાંક તમને જોવા મળશે એવી બીજા સંતોએ પણ કરી છે પણ એમને એકદમ સ્પષ્ટ યશો વિજયજી મહારાજના સ્તવનોમાં પણ આપણને મળે અને એની સજાયોમાં પણ મળે પણ એટલી સ્પષ્ટ રજૂઆત સાદી સીધી વાતમાં પાછું કે નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે ક્રિયા કરો એનો વાંધો નહીં કરો જ ભગવાન ભગવાન થાય ત્યારે પણ વ્યવહાર છોડે નહીં ભગવાન તીર્થંકર થયા તેથી કઈ સ્ત્રીઓના ટોળામાં જઈને નહીં બેસે એને તો સ્ત્રી પુરુષ ભેદ રહ્યો જ નથી પણ વ્યવહારથી તો ભેદ ઊભો જ છે બિલકુલ ઊભો છે એટલે વ્યવહારને બિલકુલ છોડવાનો નથી પણ વ્યવહારમાં જ અટવાઈ જઈને નિશ્ચયમાં અધ્યાત્મ કહીએ જે ક્રિયા તમને આત્મ તરફ આત્મદર્શન તરફ લઈ જાય અધ્યાત્મની દિશામાં લઈ જાય અંદરની દિશામાં મેં તમને ત્યારે કહ્યું હતું અગિયારમી દિશા અમારા ગુરુ કવિતા છે એમાં દસ દિશામાં ખૂબ રખડ્યા અગિયારમી દિશામાં જે લઈ જાય એ એકલની પગદંડી છે ભીતરની પગદંડી છે એમાં જે જાય જે ક્રિયા કરી ચૌગતી ચૂરે તેના અધ્યાત્મ લઈને એને અધ્યાત્મ નહીં કહીએ મિત્રો અધ્યાત્મની સ્પષ્ટ વ્યાખ્યા પણ હવે જુઓ ઘણા બધા સવનો છે મારો લોભ હું ટાળી ન શકું એવા બધા મારા લેસનમાં આમાંથી પસાર થતા મળ્યા છે ભગવાન સુવિદિનાથ પ્રત્યેનો એક સવન પ્રેમ એક જુદા પેલા તમારે ક્યાંક અને એ જગ્યા ઉત્તમ હોવી જોઈએ મીરાએ પણ એમ કહ્યું હતું કે ભાઈ મેં તો લીધો તરાજુ તોલ લીધો સાંભળ્યો મોલ તોડી જોખીને લીધો પણ એક જગ્યાએ ફોકસ થયા અને જગ્યા ઉત્તમ હતી એટલે મેં કીનો નહીં તુમ બી ન ઓર શું રાગ હા તારા સિવાય એ કોઈનોય રાગ કાલે મને એક ભાઈ હું જેમ નગર રોકાયો ત્યાં એમણે પ્રશ્ન કરો લે એ ત્યાં કે આપણે ત્યાં તો રાગ્વેશની ના પાડી છે તો પછી ભગવાનને એના પ્રત્યે ગુરુ મહારાજને એના પ્રત્યે રાગ હોય તો એમ કેમ ચાલે વાત સાચી તમારા તમારામાંથી ઘણાને હશે પ્રશ્ન એટલે હું કહું છું આપણે ત્યાં એને પ્રશસ્ત રાગ કયો છે શાસ્ત્રમાં હા પ્રશસ્ત રાગ એટલે જે એવો ઉત્તમ રાગ છે કે જે રાગ તમને એક હાઈટ સુધી લઈ જશે પછી હશે તો અટકાવશે જેમ ગૌતમ સ્વામી અટક્યા હતા એમ છેલ્લે મૂકવો પડશે પણ એ એ દશા આપણી આવશે તેને ઘણી વાર છે હજી એટલે ત્યાં સુધી કરવામાં કાંઈ વાંધો નહીં એટલે અહીંયા સાધુ ભગવાન તો પ્રત્યે આપણને રાગ થાય એમના વેશ પ્રત્યે રાગ થાય એટલે આમના પ્રત્યે થાય છે ને ત્યારે વ્યક્તિ તરીકે નથી થતો ચારિત્ર્ય પ્રત્યે રાગ થાય છે આપણને સાધુતા ગમે છે

જીઉ કંચન પર ભાગ અને દર દિવસો દિવસ વધી રહ્યો છે પણ સુકામ મે તને પ્રેમ કર્યો તો એનો એનો જવાબ છે ઓરન મે કશાય કી કાળીમા સો ક્યું સેવા લાગ બીજામાં કશાયો છે કશાય રહિત એવા મારા ભગવાન નથી અરે કશાય સહિત મારા ભગવાન નથી એ જેમાં કશાયો નથી રહ્યા એવા ભગવાન છે એ ફરી પાછું અહીંયા લીલાની ને વાત નથી એટલે હવે આ પ્રેમ કેવો જો અહીંયા અતિશયોક્ત પ્રેમાનંદ અતિશયોક્તિ માટે પ્રચલિત છે આપણી આપણા સ્તવનોમાં અતિશયોક્તિ આવે અંગુલીએ નવી મેરુ ઢંકાએ છાબડીએ રવિ તેજ અંજલીમાં જીમ ગંગનમાય મુજ મન પીતિમ પ્રભુ હેજ તેમ ભગવાન મારા મનમાં તમારા પ્રત્યે હેજ છે પ્રેમ છે જેમ આંગળીમાં અહીંયા અંગુલીએ નવી મેરુ ઢંક આંગળીથી તમે મેરુને કેવી રીતે ઢાંકી શકશો એટલે મારો પ્રેમ હું કઈ વ્યક્ત કરી શકું એમ છું જ નહીં એટલો બધો છું અને છાબડીએ રવિ તેજ કેવી રીતે ઢાંકવો કેવી રીતે વ્યક્ત કરો સૌભાગી જેને શું લાગ્યો અવિહળ રંગ એ રંગ લાગે તો કઈ વાંધો નહીં એ શુદ્ધ રંગ છે શુભ રંગ છે હવે ભગવાનને ક્યાંક ક્યાંક ઠપકો આપ્યો છે કેવો ઠપકો મોહન વિજયજીના સ્તવનોમાં તો ખૂબ ઠપકા એ ઠપકા ઓલંબાના સ્તવનો તરીકે જ ફેમસ છે એમના સ્તવનો પણ અહીંયા બીજા એક સ્તવન રત્ન મહારાજના સ્તવનમાં એમ કે છે મુજ સરખા મેવાસીને જો મેવાસી ને પ્રભુ જો તું તારે હવે મેવાસી એટલે શેત્રુંજી નદી હોય ને કોતરો એમાં જે લખાઈને રહેતા ચોર ડાકુઓ જે કોઈ માણસ આવે ને પાછા બાર આવે ને એને લૂંટી લે પાછા અંદર જતા રહે કોતરોમાં જે રહેતા એવા ડાકુઓ એટલે મેવાસી કેમ કે મુજ સરખા મેવાસીને જો તું તારે આ ઉદયરત્ન મહારાજે પોતાના માટે નથી કહ્યું મે તમને આ આ પોતે મેવાસી નથી પણ એ આપણા બધાના ભાવના રિપ્રેઝન્ટેટિવ બને છે આજે કવિતાઓમાં એટલા બધા આજે જે આવ્યા છે સ્તવનો એ ભાવ એમના આપણા ભાવ હોય ને એમ કરીને વાત કરે છે શ્રીમદજી પણ પોતાના વિશે એમ કહે છે કે હું એવો પાપી છું હ તો એ શ્રીમદ જે એ સમજતા હોય પોતાની જાતને એટલે આપણા રિપ્રેઝેન્ટેટિવ તરીકે મૂકે છે મુજે સરખા મેવાસીને પ્રભુ જો તું તારે તારક તો જાણું ખરો ખોટું બિરુદ શું ધારે મને જો તારે તો તને સમજુ કે તું મોટો તારક બાકી હવે આ બિરુદ બિરુદ લઈને બધા તને વખાણ કર્યા કરે ને પૂજા કરે એમ હું કાંઈ કરીશ એવું એવું પાછું ભક્તિ કરતા કરતા કહ્યું છે એમને એમ કાંઈ સામે દલીલ કરવા કોર્ટ કેસ કર્યો ભગવાનને સામે ગયા છે ભક્તિ કરતા કરતા એમ કહ્યું મને તારે તો હું સમજુ કે તું ખરો તારક છે અને જો હવે તારવાની જ વાત આવી તો એવી એક દાસ્ય ભક્તિની રચના એ આપણને મળે છે એટલી સરસ એ ઝૂલણાના ઢાળમાં છે અને દેવચંદ્રજી મહારાજ એના સર્જક એમની ચોવીસીમાંથી પસાર થવાની પણ મજા પડશે તમે બધા ક્યારેક થજો એને પ્રભાતિયાનો ઢાળ ભળે છે એ પ્રભાતિયાના ઢાળમાં ગવાય આપણે બીજી રીતે પણ ગાઈએ છીએ સ્તવનોમાં પણ આપણે પ્રભાતિયાનામાં હું કોશિશ કરું હે તાર હો તાર પ્રભુ મોજ મુજસે વણી જગતમાં એટલું સુજસલી हे तार हो तार प्रभु दास अवगुण भरो जाणि पो ता तणो दयानि दीदीनप दया હે તાર હો તાર પ્રભુ બે વખત એકનો એક શબ્દ બોલ્યા છે હે તાર હો મને તું તાર આપણે ખબર છે કે એ આપણે તરવાનું છે પણ છતાંય એ તારવાના છે એ એ નિમિત્ત બનશે વધશે આલંબન બનશે બહુ મોટો ટેકો બનશે તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી જગતમાં એટલું સુજસ લેવાય કાંઈ વાંધો નહીં જસ તમને જસમાં નથી પડી જસની પણ આટલું તો લેવાય ભગવાન કાંઈ વાંધો નથી અને આમાં જે આ જો તમે આ ઢાળમાં ગાશો ને તો એની જે આર્દ્રતા છે આ સ્તવનમાં આર્દ્રતા છે આર્દ્ર હૃદયની જે આર્દ્રતા છે એ તમને અનુભવાશે જો આ ઢાળમાં તમે પ્રેક્ટિસ કરજો કદાચ તમને વધારે સારું લાગશે આઈ આઈ થિંક સો પછી તમારા દરેકના વ્યક્તિગત ભાવો હોય પોતાના દાસ અવગુણ ભર્યો જાણી પોતા તણો દાસ અવગુણ ભર્યો જાણી પોતા તણો

સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે એનું દર્શન પરિશુદ્ધ છે કે જે સ્વામીને એના ગુણ ઓળખીને ભજે છે વાય આઈ હેવ ટુ વર્શિપ મહાવીર ભગવાન મહાવીર પ્રભુને મારે સુકામ પૂજવા જોઈએ એવું તો કર્યું શું એમણે યુ હેવ ટુ આસ્ક તમારે પૂછવું જોઈએ વડીલોને પૂછો જવાબ છે આ લોકો પાસે કે શું કામ તમારે પૂજવું જોઈએ અને જ્યારે તમને જવાબ મળશે પછી જે પૂછશે અને ઓલું જે આંધળી દોટ હતી બધા પૂછતા હતા એટલે આપણે પૂછતા હતા એમાં અને સમજણપૂર્વકના દર્શનમાં ઘણો ફરક છે દર્શન શુદ્ધ કોનું છે એનું દેવચંદ્ર મહારાજે અહીંયા જવાબ આપ્યો છે દર્શન શુદ્ધતા તેહ પામે જ્ઞાન ચારિત્ર્ય તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીવી વસે મુક્તિ ધામે આવો જીવ

સિદ્ધતા અનુભવી દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે એની પ્રભુતા ત્યારે પ્રકાશ કે પહેલા સાધક દશાથી શરૂ થશે સિદ્ધતા સુધી પહોંચશે અને પછી એ મૂળ મૂળ સ્થિતિને વર્શે જેને જ્યારે આપણે પાસે ટાઈમ ન હોય ત્યારે આજ સવન ગાવાની બીજી એક ટ્રિક છે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે આમાં બહુ અલ્ટીમેટમ આપી દીધું છે સ્પષ્ટ વખત છે દેવચંદ્રજી મહારાજ કે ભગવાનને કોઈ તમને કે છે એટલે વજવાના ન પ્લીઝ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે એનું દર્શન પરિશુદ્ધ છે કે જે સ્વામીને ના ગુણ ઓળખીને ભજે છે વાય આઈ ભગવાન મહાવીર પ્રભુને મારે શું કામ પૂછવા જોઈએ એવું તો કર્યું શું એમણે યુ હેવ ટુ આસ્ક તમારે પૂછવું જોઈએ વડીલોને પૂછો જવાબ છે આ લોકો પાસે કે શું કામ તમારે પૂછવું જોઈએ અને જ્યારે તમને જવાબ મળશે પછી જે પૂછશે અને ઓલું જે આંગળી દોટ હતી બધા પૂછતા હતા એટલે આપણે પૂછતા હતા એમાં અને સમજણ પૂર્વકના દર્શનમાં ઘણો ફરક છે દર્શન શુદ્ધ કોણ છે એનો દેવચંદ્ર મહારાજે અહીંયા જવાબ આપ્યો દર્શન શુદ્ધતા તે પામે

બધાને આપણે બધાએ બહુ હેરાન કર્યા છે સાધુ સંતોને અને અમારા મહારાજ એમ કે કે ભલે હેરાન કર્યા કાઈ વાંધો નહીં હરિજન હારા હી ભલા જીતન દે સંતા હારા હરી પે જાયેગા જીતા જમ કી લાલ સાધુઓ એ પોતે કહ્યું આ સાધુ બોલ્યા સંતો બોલ્યા કે ભલે અમને હરાવે બધા એવડા ત્રાસ આનંદગંજી મહારાજને ત્રાસ ઓછા નથી દીધા આપણે કે આપની માનવ હું હમણાં હરદ્વાર ગયેલો અને હરદ્વારમાં સાહેબ સક્ય એટલી મે ગંગામાં ડૂબકી લગાડી માફ કારણ કે મને એમ થાય કે કેટલા બધાનું મારે પ્રાયશ્ચિત કરવાનું છે એટલા બધાનું કે હું આમ નાયા જ કરું નાયા જ કરું નાયા જ કરું તોય આરો ના આવે આ ભાવ મને એટલો બધો થતો તો ત્યારે જે હોય તે ભલે જે માન્યતા હોય જેની જે આપણે એ વાત નથી મુદ્દો પ્રાયશ્ચિતનો છે કે આપણને સમટાઈમ્સ વી હેવ ટુ ફીલ કે આપણે કોના પ્રતિનિધિ છીએ જગત અને ભગતનો મેળ બેસે ને તો કલ્યાણ થાય હા આવા ભગતોને આપણે ઓળખ્યા રામકૃષ્ણને નથી ઓળખ્યા નથી આપણે વિવેકાનંદને ઓળખ્યા નથી આપણે મેકરણને ઓળખ્યા નથી મીરા નરસિંહને ઓળખ્યા નથી આનંદ આનંદગંજીને ઓળખ્યા અરે અમરેન્દ્ર વિજય મારા સાહેબ હમણાં જ થઈ ગયા એમને આપણે નથી ઓળખ્યા સોરી ટુ સે આપણે નથી ઓળખી શક્યા આપણી વચ્ચે જ બેઠેલો માણસ આવો એનું કારણ શું છે એનું કારણ એ છે કે આપણાથી ઘણું આગળનું જુએ છે ને આપણને પચતું

યશ્યામ જાગૃતિ ભૂતાની શાનીશા પશ્યતો મુને એવું ગીતામાં કૃષ્ણ એ સ્પષ્ટ કહ્યું કે આ બે મેળ નહીં બેસે કહ્યું છે કે જ્યારે આને 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 જેમાં મજા આવશે ને એમાં નહીં આવે ને આને આને આવશે એમાં નહીં એ નહીં થાય ભાઈ પણ જે થાય જ્યાં જ્યાં આ સંગમ થયા છે એ એ કુમારપાળ રાજાનો હોય અને આપણા એમચંદ્રાચાર્ય મહારાજનો હોય આવા જ્યાં જ્યાં સમન્વય થયા છે ત્યાં ચમત્કારો થયા છે આ ચમત્કારો એટલે હું અહીંયા કંકુ ખરવાને એમ નથી કહેતો સાવ મંદિર છાપ ચમત્કારોમાં આપણે એટલા અટવાઈ જઈએ છીએ કે આગળના ચમત્કારો અરે કોઈ સાધકના હૃદયમાં તમે માનશો અમને ચમત્કારો એટલે શું મને એક ચોપડી જોઈતી હતી અને ઓચિંતો એ ફોટો આવ્યો આમણે મને મોકલ્યો કે આ ચોપડી આવી છે જોઈ એ ચોપડી માટે મેં એટલા ફાંફા માર્યા હતા છેલ્લા પંદર મહિના પંદર દિવસથી ઓચિન તો શ્રેણિકભાઈને સૂજ્યું કે આ ચમત્કાર કુદરત તમારી વ્યવસ્થા ગોઠવે જ છે અને એવી સરસ ગોઠવે છે કે વાત ન પૂછો તમે એના માર્ગે ખાલી ચાલવાનો તાણકડો પ્રયત્ન કરો કુદરત એના ખોળામાં લઈ લેશે પણ આગળ વધીએ ઘણા બધા સ્તવનોની વાત કરી અને છેલ્લી કેટલીક વાત ઉપર આપણે આવીએ છેલ્લી પંદરેક મિનિટ મારી પાસે છે ત્યારે કે આ જે સમય છે એ સમય મધ્યકાળનો સમય છે મધ્યકાળનો સમય એટલે વિધર્મી શાસનનો સમય મારા જ પૂર્વજોએ અહીંયા શાસન કર્યું છે મુસ્લિમ રાજાઓએ અહીંયા શાસન કર્યું છે અને શાસન કર્યું છે એટલું જ નહીં એમાં ઘણું ન કરવાનું પણ કર્યું છે હેરાન પરેશાન કર્યા છે લોકોને એવું પણ થયું છે અકબર આદિ બીજા કેટલાક રાજાઓએ સારું પણ કર્યું છે બંને પાસાઓ છે એક બહુ મોટું સારું પાસું આપણને મળ્યું છે જે મારે ખાસ કહેવાનું મન થાય બહુ જ આનંદ સાથે કે ઇસ્લામના અહીંયા આવવાથી આપણને સૂફી પરંપરા મળી છે આપણે ત્યાં પ્રેમલક્ષણા ભક્તિ પરાગભાઈ આપણા ત્યાં હોય જ નહીં કારણ કે આપણે ઈશ્વરને તો આમ જ ભગવાન તું અમારો ભગવાન નાથ અને ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી સાહેબ એના બે પ્રકાર દુન્યવી પ્રેમ અને અલૌકિક પ્રેમ એ અલૌકિક પ્રેમ ઈશ્વરને એ લોકો પ્રિયતમા કે આવું તો ઇસ્લામવાળા અમારા આજે સ્વીકારે નહીં બીજા જે અમુક ફિરકાવાળા છે એ લોકો આજે ખુદાને કોઈ પ્રિયતમા કે મરી દેવાય ખુદાને પ્રિયતમા કહેવાતું હશે જયારે આ સુફી સંતો એ ખુદાને પ્રિયતમાં કહીને ચાહી છે કે તું મારી પ્રિયતમા છું કારણ કે સૌથી નિકટતાનો જે સંબંધ છે એ પ્રિયતમ પ્રિયતમાનો છે આડ પડદો જેની વચ્ચે કોઈ નથી રહેતો એવો જે સંબંધ છે એટલે તો આપણે ત્યાં નરસિંહને બધાએ એને સ્વીકાર્યો આપણે ત્યાં ફરક સાહેબ એટલો જ થયો કે આપણે એ પરંપરાને સ્વીકારી એ વાતને સ્વીકારી પણ આપણે ફરક કરી નાખ્યો કારણ કે આપણે પરમેશ્વરને પુરુષ માનીએ છીએ પૂર્ણ પુરુષોત્તમ હિન્દુ પરંપરામાં ભગવાન પુરુષ છે એમ કહીએ છીએ એટલે આપણે ખાલી બદલાવી નાખ્યું ભગવાન પ્રિયતમ આપણે બધા પ્રિયતમ એટલે નરસિંહે તો જાહેરાત કરી પુરુષ પુરુષાતન લીન થયું માહરું સખી રૂપ થયો આજે ગીત ગાવા રે અને એ દયારામ થી માંડીને બીજા બધા એ બીજા પણ ઘણા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયા અને ઘણા બધાએ પ્રેમ લક્ષણાના પદો આપ્યા જેમાં પોતે સ્ત્રી હોય એવી રીતે ઈશ્વરને ચાહ્યો હવે આવું તો પુરુષ એ સમયમાં અત્યારે હું એમ કહું કે પુરુષ પુરુષાતન મારું આ લીન થયું તો આ બધા મારાથી દૂર ખસી જાય મરી જાય આ કામ એબનોર્મલ લાગે છે હં આજથી હું પુરુષ નથી હું સ્ત્રી છું અને પુરુષ તો માત્ર ભગવાન છે પરમેશ્વર ઈશ્વર છે એવું નરસિંહ એ નરસિંહ કેટલો મોડર્ન હતો એ આપણને હવે સમજાય છે કે આ બાવાને આપણે સમજ્યા જ નહીં હં એટલો આધુનિક કવિ છે અને એ સમયમાં આ વિચારધારા એને આપી

જે તમને વિટંબણાઓમાંથી બહાર આવી શકે એના માટેનું આલંબન બને એવા ભગવાનની જરૂર હતી એની વચ્ચે પણ આ બધાઓ મારે તમને કેવું આ છે એની વચ્ચે પણ વિતરાગનો શુદ્ધ માર્ગ ટકાવી રાખવાનું બહુ મોટું કામ આ આપણા જૈન કવિઓએ કર્યું છે જેમણે મૂળ વિતરાગના માર્ગને એવા વિકટ સમયમાં જયારે માણસો લપસી જાય આપણે ત્યાં બધી ઢાળો ને બધું કેમ આવ્યું બીજા બધા આ આ બધી પૂજાઓ ને આ ને તેની બધું ક્યાંથી આવ્યું વિતરાગના માર્ગમાં એ સાથી પરંપરાઓની સાથે ટકવા માટે આવ્યું છે કે આપણો માણસ ત્યાં હલ્યો ન જાય મૂળ માર્ગમાં ટકી રહે આટલું અહીંયા આ કરે વાંધો નહીં એમાં વિતરાગની વાતને સેટ કરી ઓકે ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો પણ મૂળ શુદ્ધ વિતરાગની ભક્તિનું સ્વરૂપ પરમ તત્વનું સ્વરૂપ એની વાત ક્યાંય કે ત્યાં ક્યાંય આ માણસો ચલિત થયા નથી અને અત્યારે આપણે બધા જ્યારે આવા મસ્ત મજાના સુખ ભોગવી રહ્યા છીએ ત્યારે આપણા દેરાસરોની બહાર એવા બોર્ડ લાગેલા હોય કે અહીં પરમ ચમત્કારિક પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને ધન્ય થાવ હા તો મિત્રો આપણે ફેર વિચારણા કરવા જેવાની જરૂર છે અને આ આ બધા પાસે જવાની જરૂર છે કે એ સમયે જો એમણે વિતરાગના શુદ્ધ માર્ગને ટકાવ્યો અને અત્યારે આપણે જેને કાંઈ તકલીફ નથી કોઈ દુઃખ નથી હોય તો એ આપણે દુઃખનો કોઈ અંત નથી હા એટલે આપણે એમ થાય કે એસીમાં સુખ હોય એવું નથી આપણે બીજા આપણે આપણે શું સુખ નથી તમે વાત કરો એક એક જણને કહીએ કે પોતાની કથા કરે તો બધા કથા કરી શકે એમ છે બધાને પોતપોતાની કથાઓ છે દુઃખ છે એ એ દુઃખો અનંત છે એ આપણા કર્મો આધીન છે એટલે એ વાત નથી ઓલા તો જનરલ મોટા દુઃખની હું વાત કરું છું હા પણ એવા કોઈ તકલીફ નથી એવા સમયે આપણે આમાં જો સપડાઈ જઈએ મેં તે દિવસે કહ્યું તું જબ કોઈ નહીં ને એવા એવાનોમાં આપણે એટલે એવા ગીતોમાં આ આપણો મૂળ માર્ગ નથી મૂળ માર્ગથી ચલિત ન થઈએ એ માટે પણ આપણે આ જે સંપદા છે એ સંપદાને જાળવી રાખવી પડશે અમારા કુટુંબમાં સાહેબ આ સત્ય બનેલી ઘટના છે મારા દાદીના પક્ષે એટલે એના કાકાઈ પિતરાઈ ભાઈ એ લોકો ટુંડામાં રહે અને ટુંડાની બાજુમાં દરિયો છે અને દરિયા એમને દરિયામાં પોટલી મળી હતી અને પોટલીમાંથી એમણે તમે સમજી શકશો હું શું કહેવા માંગુ છું હકીકત એમને મળેલી અને એમાં હીરા હતા એટલે એ તો ભાઈ કાંઈ સમજ્યા નહીં કે આમાં હીરા આ શું છે કારણ કે કુંભાર અમે લોકો કાંઈ સમજી આખરે અમને બહુ બહુ તો ગધેડાના પૂછ મરડતા આવડે હા તો એ ભાઈને તો બીજી કાંઈ ખબર નહીં એટલે એને એમ થયું કે આ જે મસ્ત ચમકે છે પથ્થર આ હકીકત છે એટલે એને એક પથ્થર આમ હવામાં ઉગામ્યો એટલે આમ તો કેવો સૂર્ય કિરણો પડે આમ સરસ લાગે એટલે એક એક પથ્થર દરિયામાં નાખી દીધો અને એકાદો વધ્યો એટલે કે મામા કે ભાઈને બતાડવા લઈ જઈએ કે આવા સરસ પથ્થર મને જડ્યા છે એટલે એ લોકોએ પછી બીજા કોઈને બતાડ્યા અને પછી ખબર પડી કે આ તો હીરા હતા અને પછી એ લોકો બધાને અફસોસ થયો કે અરે આ હીરા આપણે ગુમાવી દીધા મિત્રો આવી જ સ્થિતિ કંઈક આપણી છે આવી સ્થિતિ આપણી એટલા માટે છે કે આપણા હાથમાંથી આ હીરાઓ છૂટી રહ્યા છે અને વી ડોન્ટ નો આપણે જે મોલાભાઈ ઉપર હસી શકીએ છીએ પણ વી હેવ ટુ લાફ એટ અવર સેલ્ફ કે આપણે આ હીરાઓ આપણે હાથમાંથી જઈ રહ્યા છે કારણ કે આપણને ખબર નથી ને હીરો તો આખરે પથ્થર છે હીરો તો આખરે પથ્થર એને આપણે એનું મૂલ્ય વધાર્યું છે કે આ હીરો છે હું આપણે નક્કી કર્યું કોણ જો પહેલાથી સોના પતરાના પતરાને સોનું કીધું હોત આપણે અને એનું મૂલ્ય વધાર્યું હોત તો એ અત્યારે લાખ રૂપિયામાં વેચાતું હોત ને સોનું બિચાર સોના ટીચર એમણે મારી પત્ની માટે સાહેબ એક વખત સોનાની બુટ્ટી આપી હું ત્યારે પછી અમે મળવા ગયા ત્યારે બીજી વખત આપી અને પછી ક્યાંક થોડું કાંક હતું એટલે ત્રીજી વાર આપી એટલે મેં કીધું કે એમ નથી કેતો તમે આપતા રહેજો એમ પણ એમને એટલે મેં મારાથી પ્રશ્ન થયો કે બેન તમે ત્રીજી વાર સોનાની બુટ્ટી આપો છો જરાક વિચાર તો કરો સોનું છે ત્યારે બેને શું કહ્યું સાહેબ જવાબ જે હતો એમનો આ કે અમારા ગુરુ એટલે કે કૃષ્ણ નાગર બ્રાહ્મણ છે કે મારા ગુરુ કૃષ્ણએ ગીતામાં મને શીખવાડ્યું છે કે સોનું કે બીજી અન્ય તમામ દરેક જે પણ છે એને ધાતુને ધાતુ ગણવી હવે તમે બોલો કે ગુરુને ગુરુનું માનું કે તમારું માનું હા કે આ સોનું પણ એક ધાતુ છે અને આપણે આ તો મૂલ્ય આપણે વધાર્યું છે સોનાનું અને આપણને હવે એ મૂલ્યવાન લાગે છે અને ખરેખર જે મૂલ્યવાન હોય એને આપણે બાજુ પર મૂકી દઈએ તો આપણી આ સમૃદ્ધ પરંપરા છે મારે તમને હાથ જોડીને જે કહેવું છે એ આ છે કે આપણી આ એવી અસીમ અને સમૃદ્ધ પરંપરા છે જે આપણાથી વછૂટી જાય આપણા હાથમાંથી છૂટી જાય એ પહેલા હાથ વગી કરી લેવા જેવી છે આપણે કેમ કહો કે આપણે કે ફલાણી જગ્યાએ આપણા બાપ દાદાની મિલકત છે કોઈ બીજો કબજો લમાવે ને એ પહેલા જ રાખ જઈ આવો અને બાઉન્ડ્રી બાઉન્ડ્રી કરી આવો પછી મકાન પછી બાંધ અત્યારે આપણે આ કરી લેવા જેવું છે હા એકાદ બે સ્તવન આપણને આવડતા હોય એકાદ બે સ્તવનમાં આપણી ભાવદશા ઝીલાય અને એ આપણા હૃદયસ્થ બને તો મિત્રો તમે વિચાર કરો આ બધા કેવી ભાવદશામાં લખાય આપણે ખબર નહીં રામજાણે ક્યારે એ ભાવદશાને વરીશું આપણી હાઈટ આપણી કક્ષા ક્યારે ત્યાં સુધી પહોંચશે પણ ત્યાં સુધી ઉછીનો તો ઉછીનો હા આપણે આ બધા સ્તવનો જે ગાઈએ છીએ ને એ ઉછીના ઉછીના ભાવ છે કોઈકના ભાવ આપણે ગાઈએ છીએ પણ ત્યાં સુધી જો એ ભાવ દશામાં આપણે રહીશું તો એ એ પોતે જે ભાવ દશાને વર્યા એ ભાવ દશા સુધી પહોંચીશું પણ જો આપણે અત્યારે અટવાયા કરશું આમાં સેવા રામકૃષ્ણ એકવાર છેલ્લી જ વાતો છે સાડા ચાર થયા છે એક મિનિટ છેલ્લી છે તમે ચિંતા નહીં કરતા હું પાંચ મિનિટમાં પણ સંકેલું તો સાહેબનો વધારે સમય મળે એટલે હું એ લોભ કરીને પાંચ જ મિનિટમાં સંકેલું તો રામકૃષ્ણ એકવાર પોતાના સાધુઓ સાથે ગંગા મતીરે નાઈ રહ્યા હતા અને ત્રણ સાધુઓ આવ્યા પાણી ઉપરથી ચાલતા ચાલતા મરે આપણે આમ જોઈને આભા બની જઈએ આપણને એમ થાય કે ઓહો વટ છે પાણી ઉપર ચાલતા એટલે આવીને રામકૃષ્ણને જઈને કહે છે કે રામકૃષ્ણ તમે કે આખી જિંદગી કર્યું શું જોયું અમને પાણી ઉપર ચાલતા આવડે છે રામકૃષ્ણ કે રામ કૃષ્ણ તો રામકૃષ્ણ મિત્રો કથામૃત વાંચજો ક્યારેક ખબર પડશે સાધક કેવો હોય રામકૃષ્ણ કથામૃત પણ ગરલેશનમાં હા તો રામકૃષ્ણ એમને કે છે કે સાચી વાત છે હો મિત્રો આ તો બહુ કહેવાય હોં તમે પાણી ઉપર ચાલો બહુ કેવાય ભલે હો ભલે ત્યારે કાંઈ સામે દલીલ કરે કે લપ કરે તો ઓલા બેસે ને એટલે કે આ બહુ મોટી વાત એટલે ઓલા તો બિચારા ફીકા પડી ગયા ઉપર મારા જેવા એકાદ બે વેવલા શિષ્યો હશે એટલે એને એમ કહ્યું કે ઠાકોર બીજું બધું બરાબર ઓલા હાલ્યા પછી કે તમારી પાસે આવ્યા તમે આમને ભણું શીખવાડ્યું ઘણું આપ્યું તમારો ઉપકાર બધું બરાબર પણ પાણી ઉપર ચાલતા તમે અમને શીખવાડ્યું આ પાણી ઉપર ચાલવું નહીં બધું તો આમ ગજબ કહેવાય છે તો આવું કાંઈ તમે અમને શીખવાડ્યું નહીં એટલે એ વાત તો કેવી જ પડે એટલે ઠાકોર કે વાત સાચી છે એટલે પછી કે ઊભો રે હા દોસ્ત ઉભો રે

કાં તો કે પાણી ઉપર ચાલતા આવડે અને નાવમાં હાલ્યા જાવ ને વાર્તા પૂરી થાય બીજું કરો ને કરવા જેવું છે આપણને એ કરવા જેવું છે એમાં રસ પડવાને બદલે ઓહો આના હાથમાંથી આમ થયું ને આને આમ થયું ને ફલાણું તેમ થયું એમાં આપણને જો રસ પડશે ને એમાં જો અટપાઈ જશું સાધક જ્યારે આગળ વધે છે ત્યારે ધારો કે ચમત્કાર થાય આપણે ત્યાં કેટલાક છે ભગવાનના ચમત્કારોના સવનો પણ છે જેમાં ભગવાનના જીવનની વાતો આવે ભગવાન તમે આને ઉગાર્યા આમ કર્યા તેમ કરે બધું જ છે પણ એમાં

સદભાવનો આ બધા સ્ટોક ભરાતા જે અંદર હોય તે બકુવામાં હોય તે અવાડામાં આવે મહાવીરને અંદર જ ભરેલી જ પ્રેમ હતું એટલે કોઈ એમ કે એમના પગમાંથી બોલો દૂધની ધારા નીકળી એટલે મેં એકવાર આણે તો ઓશોએ તો એનું બહુ માર્મિક મૂલ્યાંકન કર્યું છે પણ એકવાર મેં કહ્યું તો મને એક જણે તોડી દીધો કે એમ આ તો ભગવાનના અતિશયો કહેવાય હા એટલે આમ ન દૂધની ધારા નીકળી ભગવાનનું લોહી સફેદ હોય હા તો એટલે કે અતિશય છે ભગવાનનું એક પણ ઓશો એનું બહુ માર્મિક મૂલ્યાંકન કરે છે એને એમ કહ્યું છે કે માના તો છાતીમાં માની છાતીમાં ધાવણ હોય આ માણસ એટલો બધો માતૃત્વથી ભરેલો છે કે એને જ્યાં આડો ને ત્યાંથી દૂધની ધારા નીકળે છે હા જ્યાં આડો ત્યાંથી દૂધની ધારા નીકળે એટલો માતૃત્વથી છલકાતો આ માણસ છે હા એટલે એવા પ્રભુ અને મને એમ થાય કે આપણે ત્યાં અટકી ગયા છીએ પરુષણોમાં આવે છે ને મારે વાત કરવા જવાની થશે આપણે ત્યાં હજી અટકે ભગવાને ચંડ કૌશિકે ભગવાનને દંશ દીધો અને પછી ભગવાનના પગમાંથી દૂધની ધારા નીકળી ભગવાન કે બુજ્ય બુજ્ય ચંડ કૌશિક આ તે આપણે બરાબર 15 દિવસ સુધી ભગવાન ઉભા રહ્યા મૈત્રી આનું નામ છે કરુણા આનું નામ 15 દિવસ ઓલાને પશ્ચાતાપ થયો અને 15 દિવસ સુધી ભગવાન ત્યાં ઉભા રહ્યા ઉભા રહીને એના કલ્યાણ માટે પ્રાર્થતા રહ્યા આ મૈત્રી છે આને કલ્યાણ મૈત્રી કહે છે આ જગત મૈત્રી છે આવી જ્યારે મૈત્રી આપણા હૃદયમાં પ્રવેશે ત્યારે કામ થાય પણ એ તો કીધી થાશે ભગવાન એમ આપણને એમ ઓ આવું કીધી થાય મારા ગુરુ મહારાજની એક કવિતા છે કે તમે જ્યારે આપ આ માર્ગ ઉપર ચાલશો ને ત્યારે રજનીના અંધારા ઢળશે એટલા બધા લોકો તમને ત્રાસ દેશે કે વાત ન પૂછો આ સાધકો માર્ગ કઈ સહેલો નથી પણ ડગના ભરશો પાછા કેમ તો કે આવા ટમટમતા તારલિયા દેશે અજવાડા કઈ આછા અને આગળની લીટી એનાથી મૂલ્યવાન છે યા છે

અને નીકળી પડજો આ બધી જ વાતો એટલી બધી સૂક્ષ્મતાથી એટલી બધી સરસ રીતે આ બધા સ્તવનોમાં આવી છે કે વાત ન પૂછો મધ્યકાળના આવા સમયમાં પણ આવી ઉત્તમ વાતો મૂળ દર્શનની વાતો જ્યારે થઈ છે ત્યારે આપણે બધા આ સ્તવનોને જરાક એમાં ડૂબકી લગાડીએ એવી ડૂબકી લગાડીએ માહે પડ્યા તે મહાસુખ માણે ભણે નરસિંહ ભોગી રે અંદર પડશે એને મહાસુખ મળશે આજે મહાબોધિ મહારાજ સાહેબની હાજરીમાં મારે આ વાત કરવાની છે એ બધાએ જે માંગ્યું છે એ આ માંગ્યું છે છે બધા સ્તોત્રમાં ને બધા ઓલામાં બોધિલાભ 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 તમને મહાબોધિ મહારાજ સાહેબ મળ્યા છે તો આપણને એ દિશામાં જ લઈ જવાનામાં એના માટેના જ આ બધા પ્રયત્નો છે સતત આવા સાધુ પુરુષોનો સંગ અને એમના પૂર્વે થઈ ગયેલા આ બધાનો આ બધા સંગત છે તમે જ્યારે સ્તવનોમાંથી પસાર થાઓ છો ત્યારે હું એક વખત શિક્ષાપત્રી વિશે બોલવા ગયેલો ત્યારે મેં એમ કહ્યું કે તમે શિક્ષાપત્રીને અડો અને તમને જો સ્વામિનારાયણ ભગવાનને અડતા હોય એવો ભાવ થાય ને તો શિક્ષાપત્રી અસર કરે નહીં ન કરે આ શિક્ષાપત્રી જેને લખી હશે ગીતાને અડતા કે શાસ્ત્રોને અડતા તમને એમ થાય કે મારા ભગવાનની વાણી છે આગમ એટલે મારા એનો એક શ્લોક ઉચ્ચારાય ને તમને એમ થાય કે જાણે મારા ભગવાન મને કહી રહ્યા છે એમ જો ભાવ થાય એ ભાવ તમને તાણી જશે મિત્રો આ ભક્તિ આ ભાવ દશા આપણા બધા માટે મુક્તિ ભણીની યાત્રા બની રહે સાહેબે જે શીર્ષક આપ્યું છે એ સાધુ આવા શીર્ષક આપી શકે શું કે આ આપણા બધાની અત્યારે જે ચાલી રહી છે એ યાત્રા છે અને એ યાત્રા અત્યારે ભક્તિની કક્ષાએ પહોંચી છે અને ભક્તિના માર્ગથી ચાલતા 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 આપણે મુક્તિની દિશામાં બધા એમાં શક્ય એટલી ગતિ કરી મને એક ભાઈ અહીંયા ગયા વખતે મળ્યા ને ત્યારે એમ કહ્યું હતું મેં સાહેબ છેલ્લે એમ કહ્યું હતું કે આપણે કાચબો હોઈએ તો ચાલે પણ દિશા સાચી હોવી જોઈએ એમ તો એમને એમ કહ્યું કે ધક્કા મારવાની જરૂર છે ધક્કા મારવા વાળા અહીંયા બેઠા છે હા ધક્કા મારવા વાળા બેઠા છે આપણે મૂંઝાઈએ અટકીએ ત્યાં લોકો બેઠા છે પણ માત્ર શરત એટલી છે ચાલવાનું આપણે પોતે છે હા એ લોકો કાંખમાં તેડીને આપણને મૂકવા નહીં આવે હા એ આ દર્શન નથી તો આ સ્તવનોમાંથી આ ભાવદશામાંથી પસાર થતાં થતાં આપણે પોતે એ ભાવદશામાં જ્યારે ગર્ત થઈ જશું ત્યારે કામ થશે આપણે ઈચ્છીએ કે એકાદ સ્તવન પણ જો આપણે એ ભાવથી ગાઈએ રોજ પ્રાર્થના કરીએ કે એકાદ વખત છેલ્લી પાંચ મિનિટ દસ મિનિટ જે પણ આપણને મળે ભગવાનની સામે જઈને ભલે આર્ત સ્વરે જે સ્વરે જેવો તમારો ભાવ આ બધામાં બધા મૂડ પ્રમાણે છે જો આમાં કેટલા બધા સ્તવનો આવ્યા તમારા મૂડ જેવો હોય ને એવો સ્તવન પસંદ કરજો ક્યારેક તમે ઉદાસ હો તો એવા પ્રમાણેનો સ્તવન છે તમે ક્યારેક ઉલ્લાસમાં હો તો એના પ્રમાણેનું સ્તવન છે એટલે આ કેટલા બધા મૂડ્સ છે આમાં એટલે એ એ રીતે પણ મને મજા આવે ઘણા બધા ફોર્મમાં એની વાતો થઈ શકે પણ આજે ફરી પાછે એકવાર માત્ર પંદર દિવસના આટલા ટૂંકા ગાળામાં સાહેબજીએ મને બીજી એક તક આપી આપ સૌ સમક્ષ થવાની અને એમાં પણ એમની હાજરીમાં એટલે મારા માટે એક હું એને અવિવેક એટલા સંદર્ભમાં ગણું કે આ ડોડડા પણની વાતો થાય પણ એ આજ્ઞાથી હતી એટલે એને એ રીતે ન ગણી શકીએ આપણે જે ગણીએ તે પણ ગુરુ મહારાજની હાજરીમાં સાધ્વીજી ભગવંતોની હાજરીમાં આજે જે ભક્તિ પ્રવાહની વાત થઈ એમાં ક્યાંક મારાથી મારી જીભ માણસ છીએ હસતાં હસતાં લડી પડે ભાઈ માણસ છે રમતા રમતા એ એ એ માણસ છે જીભ છે ક્યાંક સ્લીપ ઓફ ટંગ થયું હોય ક્યાંક બીજી કોઈ વાત ઉચ્ચારાઈ હોય કોઈના મનમાં સહેજ પણ કોઈ એવો ભાવ જાગ્યો હોય કે અણગમો પેદા થયો હોય તો હું હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થું છું અને હાથ જોડીને બે હાથ જોડીને તમને બધાને એ જ વિનંતી કરું છું કે આપણો આ અમૂલ્ય વારસો છે એ વારસાને પ્લીઝ જાળવજો અને આ વારસો જ આપણને ભક્તિ થી મુક્તિની દિશામાં જરૂર લઈ જશે એવી શ્રદ્ધા સાથે મારી વાત ખૂબ ખૂબ રાખી ભક્તિયોગ ની પ્રદક્ષિણા રમઝાન ભાઈએ અમે પ્રવચનમાં કહેતા હોઈએ પ્રત્યેક આત્માએ પોતાના બાંધેલા કર્મોનો ક્ષય નહી થાય ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ નથી થવાની પણ કર્મ ક્ષયના બે રસ્તા છે એક રસ્તો છે સાધનાનો સાધુ જીવન સ્વીકારો ને સાધના કરો અને તમારા કર્મને કાપતા 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 મુક્તિ તરફ પહોંચો અને એક બીજો રસ્તો છે વેદનાનો મારાથી સાધના થઈ શકે એમ નથી તો ભાઈ તારા બાંધેલા કર્મો તારે જ ભોગવવા પડશે કર્મને ભોગવી કર્મને ખપાવો અને પછી તમે પણ તમારા જેવા કોઈ એમ કે નથી હું સાધના કરી શકું એમ નથી હું વેદના સહી શકું એમ તો મારે શું કરવા ત્યારે રમઝાન ભાઈએ જે એ પ્રમાણે મહાપુરુષો એક ત્રીજો માર્ગ આપણને શોધી આપ્યો અને માર્ગ છે વંદના નથી સાધના નથી વેદના વચલો એક માર્ગ છે જે છે વંદના પ્રભુ હવે મારાથી સહન થઈ શકે એમ નથી ને સાધના પણ થઈ શકે એમ નથી એક જ કામ કરવું તારા ચરણોમાં વંદન કરું તારી ભક્તિ કરું અને એમાંથી સર્જાયું

કુમારપાળ મહારાજા પૂછે છે ગુરુદેવ આપ સમર્થ હોવા છતાં પોતાના નહીં અને ધનપાલના ત્યારે બહુ મજાનો જવાબ હેમચંદ્રાચાર્યજી આપ્યો કુમારપાળ મારા સ્તોત્રમાં જે ભક્તિ છે કરતા કઈ ગુણી ભક્તિ ધનપાલમાં છે કારણ કે એ ધનપાલ છે કે ભક્તિ કરતા કરતા એને એક જગ્યાએ ભગવાનને કીધું ભગવાન તારી ભક્તિના બદલામાં મને મુક્તિ નથી જોઈ તો ભગવાને પૂછી લીધું તને શું જોઈએ હું તમને પૂછું છું કે આટલી બધી ભક્તિની વાત કરી રમઝાન ભાઈએ હવે તમને એમ છેલ્લે પૂછી લઈ કે ભક્તિના બદલામાં શું જોઈએ તમે કહેશો આ દરવાજા ખોલો એટલું જ જોઈએ કોઈ દીક્ષા લેતું હોય ને ત્યારે હું કહું કે આણે આખો સંસાર છોડ્યો તમે શું છોડશો એ કહેવા માંડવો છોડી દઈશ ધનપાલનો જવાબ સાંભળ્યો ધનપાલ બહુ મસ્ત વાત કરી ભક્તિના બદલામાં જો ભગવાન તું મને કંઈ આપવા માંગતો હોય મારે મુક્તિ નહીં મારે ભક્તિ જાય મોક્ષમાં ગયા પછી તું અને હું બેવ સરખા વી આર ઓલ ઇક્વલ હું અહીંયા વિતરા તું એ વિતરા અહીંયા હું શિષ્ય છું તમે પરમાત્મા છો ગુરુ છો ત્યાં ગયા પછી મહાબોધીને મહાવીર બે સરખા પણ મારે જો મહાવીર મહાવીર મુક્તિ પ્રાપ્ત કરીશ તો ભક્તિ નહીં કરી શકું વિતરાગ બન્યા પછી તો ભક્તિ નથી જ કરી શકવાના તો મને ભક્તિ જોઈએ માટે ભવો ભાવ શું બોલ્યા ઉદય રત્ન મહારાજ સર્વ મંગલ ભવો ભવ ચર પાછ એમ સમજી લેતા કે હવે ઉઠવાનો ટાઈમ ભગવાન તારી ભક્તિ બદલામાં ભવો ભવ તારી ભક્તિ અને આવી જ ભક્તિ તમને આશ્વાસન મળે એટલે એવા શ્લોકો શોધું ને તમારી સામે મૂકું છું આટલા મોટા તાર્કિક તાત્વિક ઉપાધ્યાયજી મહારાજ ન્યાયના એવા ગ્રંથો લખ્યા કે જેની બે બે પંક્તિઓને ઉકેલતા ક્યારેક અમારા કલાકોની દિવસો ગયા છે છતાં એ પંક્તિને અમે ઉકેલી નતા શકતા એવા એ જ મહાપુરુષ દ્વાકરી શિકામાં એક જગ્યાએ એટલો સરસ શ્લોક મૂક્યો

એમ દરેકનો જો સાર હોય તો પિસ્તાલીસ આગમનું ક્રીમ શું એમણે કીધું કે મેં પિસ્તાલીસ આગમના સાગરમાં અવગાહન કરીને હું બહાર નીકળ્યો મને કોઈએ પૂછ્યું સાર શું છે ત્યારે એમણે સાર આપ્યો ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપદા એક શ્લોક એવો જ મળે સ્વર્ગાપ વર્ગ સંપદા સ્વર્ગ અને અપવર્ગ એટલે કે મોક્ષ એ બંનેની સંપત્તિનું બીજ જો ક્યાંય છુપાયું હોય તો શેમાં છુપાયું છે ભગવાનની ભક્તિમાં સાચું બોલો હમણાં તમને ગાથા કહીએ અને ગાવાનું કહીએ બેમાંથી તમે શેમાં જતા રહ્યું અહીંયા ગાવાનો ક્લાસ અને ઉપર ગાથાનો ક્લાસ ક્વોન્ટિટી ક્યાં મળે ગા કેમ ઈઝી ચંદ્રશેખર મહારાજ આને સરળ કટકે

એમણે તમને પકડી રાખ્યા જકડી રાખ્યા હું જરાક નજર મારતો તો ભાગ્યે જ કોકે ચપકી લીધી હશે બાકી બધા તરબોળ હતા કેમ કે આપણો મનગમતો યોગ કયો છે ઉપાધ્યાયજી મહારાજ પણ આટલું મહત્વ આપે છે આ રાખવાનું કારણ એક જ છેલ્લા કેટલાક વર્ષોથી અમે પણ દેરાસરમાં જઈએ છીએ મને યાદ છે કે વર્ષો પહેલા જ્યારે જતા હતા ત્યારે દેરાસરમાં ચૈત્યવંદનો થાય સ્તવનો ગવાય અને અમારે પ્રવચનમાં કેવું પડે કે ભાઈ ઉપાશ્રયમાં મારા સાહેબ બોલે અને સભા સાંભળે દેરાસરમાં ભગવાન સાંભળે અને આખી સભા પણ હવે તો દેરાસરમાં કોઈ બોલતું નથી હમણાં કીધું એમ શોર્ટકટ ઉવસગ્રમ રેવા દો હવે હરિયણ ચિયાણો જ ચાલે અષ્ટપ્રકારી પૂજા માટે બે કલાક છે પણ એક પરમાત્માનું સ્તવન બોલવા માટે દસ મિનિટ નથી નથી કારણ કે તમને સ્તવન પણ ભાઈઓમાં પાંચ સ્તવન આવડતા હોય આંગળી ઊંચી કરો પરીક્ષા લઉં ખાલી આંગળી ઊંચી કરો જેને પાંચ સ્તવન હાર્ડલી પાંચ પૂરા પાંચ પણ નથી તમને શું વાત કરું એમણે જે બતાવ્યું એ તો ખાલી સેમ્પલ પીસ જેને ઊંડા ઉતરો હસ્તલિખિત પ્રતોમાં જઈએ તો ખબર પડે હજારો સ્તવનો છે છેલ્લા 500 વર્ષમાં હજારો સ્તવનોની રચના જીન શાસનને પ્રાપ્ત થઈ છે અને ક્યારે સચવાશે લખવાથી નહીં સચવાય બોલવાથી સચવાશે એમને જે સ્તવન આવડતું હોય એનાથી જુદું તમને એક આવડવું જ છે તમને જે આવડે એનાથી જુદું સ્તવન તમને આવડવું જ જોઈએ જૈન સંઘમાં આવી એક સરસ પરંપરા જો ચાલુ થાય મને જે આવડે છે એ એવું સ્તવન છે જે બીજા કોઈને નથી આવડતું તો આપણા બધા સ્તવનો કંઠસ્થ થઈ જાય કે ના થઈ જાય બેનો માજી સ્તવનો આવડતા પણ તમને એટલા તો નથી જ આવડતા જેટલા સાધવીજી ભગવંતોને આવડતા કારણ કે એમને પ્રતિક્રમણ કરાવવાનું થાય અને બેનોની ડિમાન્ડ હોય એકનું એક રિપીટ ના થવું છે તમે ભલે એકનું એક સાંભળ્યા કરો પિક્ચરનું ગીત પણ આ રિપીટ ના થવું જોઈએ અરે થવું જોઈએ એક ગીત ક્યાં સુધી જ્યાં સુધી તમે એના ભાવથી પરિપ્લાવિત ન થાવ ત્યાં સુધી મારા સાહેબ આ સ્તવન અમને સંભળાવે વંશમોર આવે છે ને એક કવિ વંશમોર એક ગીત ગાયું ને પછી લોકોએ વંશમોર કીધું એટલે એને એમ કે ચલો ગમ્યું છે તો બીજી વાર ત્રીજી વાર તો એ લોકો વંશ એટલે એને કીધું ભાઈ હું હજી ઘણી બધી આવી કવિતા લાવ્યો છું જ તમે આટલું વંશમર વંશમો કરશો બાકીનું ક્યારે બધાએ કીધું ભાઈ તારું ગીત ગમ્યું છે માટે વંશમોર નહીં એક ગીત સરખું નહીં ગાય ત્યાં સુધી મેં વંશમોર ગાય ઘણી એવાય વંશમોર હોય છે રમઝાન ભાઈએ ખાલી ગદ્યમાં જ આપણને સમજાવ્યું એમ નહીં પોતાના કચ્છની કંઠની હલક દ્વારા મસ્ત ગીતો સ્તવનો ના ભાવ આપણને પહોંચાડ્યા તમે માર્ગ કર્યો એ જે રાગમાં ગાતા હતા ને એ રાગ ગાતા ગાતા આપણને એના અર્થો પણ સમજાતા છે આ મહાપુરુષો કેટલો ઉપકાર કર્યો બોલું તો ઘણું 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 બોલવું તો ઘણું બોલી શકાય પણ ઘડિયાળ દોડે છે હું અહીંયા ઉપસંહાર કરીશ પંદર દિવસ પહેલાં જ સુકૃતમાં આવી ગયા આપણે બોલાવ્યા એના કરતા આજે એમ કેવા દઉં કે રમજાનભાઈ પોતે આવી ગયા છે સુકૃત એમને એટલું ગમી ગયું કે યોગાનું એમને અમદાવાદ આવવાનું થયું શ્રેણિકભાઈને સમાચાર આપ્યા કે ફ્રી છું તો મેં કીધું ઉઠાવ લાભ હવે તો અમે અમારું ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે રવિવારે ક્યાંય રખડવા તો જવાના જ નથી ઘરે બેઠા રહે એના કરતાં લાવો આપણે સુખરૂપમાં અને આજે એક બીજો યોગ હજી એક વખત આપણે એમને બોલાવા બોલાવવા બોલાવા છે પણ તૈયારી સાથે હે લો આ તો બાંધી દીધા તમને એમનું ઘર લેસન આપી દો આપણને દર દસ મિનિટ એક ઘર લેસન આપ્યું છે હવે આપણે એને લાઈફ ટાઈમનું આપી દઈએ અધ્યયન કરવા પૂર્વક જ આવે છે એ તો તમે માર્ક કર્યો હશે એમનું એક લોગસ ઉપરનો પણ બહુ જબરજસ્ત સ્વાધ્યાય છે ક્યારેક એ જ સાંભળવા જેવું છે ક્યારેક તો તમને છે ને સાંભળશો ને પછી તમને અંદર સારું ઢાકણીમાં પાણી લઈને આપણે ડૂબી મરવું છે એક મુસ્લિમ થઈને આપણા લોગસ ઉપર આટલું સરસ બોલે ને આપણે જૈન થઈને આપણા લોગસના ને ઠેકાણા નાવ અર્થના તો પછી એક લોગસ ને ઠેકાણા નો એ એક જણ મને કે સંભવ મમી ને અંદરમ મેં કીધું હવે તો મમ્મી છોડ અહિયાં અભિનંદન આમ તો હરખું બોલ આપણા લોગસ ઠેકાણા નથી હોતા ત્યારે લોગસ ઉપર આપણે ધ્યાન માર્ગ ઉપર લઈ જઈ શકે એટલું અદ્ભુત એમનું વિવેચન મેં નથી સાંભળ્યું ક્યારેક ગોઠવશું આજે આટલી રસિક ભાષામાં ભક્તિયોગ આપણી સામે મૂક્યો ત્યારે હવે રમઝાનભાઈને બદલે રસિકભાઈ બનાવી દેવા જેવા કદાચ એમને પોતાની સુફી પરંપરાની ગઝલો કેટલી ડોન્ટ નો પણ આપણા સ્તવનો કેટલા સરસ આવડે પંદર દિવસ પહેલા જ્યારે મળવા આવે ત્યારે આ સ્તવનોની વાત નીકળી એમાંથી શુદ્ધિની વાત નીકળી કે આપણે સ્તવનોમાં પણ હવે કેટલા બધા અશુદ્ધ શબ્દનો પ્રયોગ થવા માંડ્યો શાંતિ જીનેશ્વર રે સાહેબ શાંતિ કરણ ઈણ કલીમે અત્યારે શુદ્ધ થયું અનુકૂલ મેં જેને જે આવડે એવું બોલતા મેં આટલું કીધું તો એમણે સરસ પાઠ આપ્યો

બરાબર છે આ બોલીએ આપણે લેવા દેવા હોય આજ સુધી હું તમારે જેવો જ હતો આપણે આવું ફફડાવી આવતા ભવમાં ભમતા દર્શન પાયો આશા પૂરો એ કપલ મેં પણ શું આ બે પંક્તિને કોઈ મેળ મળે છે ભાવમાં ભટકતા મને દર્શન મળ્યા હવે મારી આશા પૂરો એમ એક પલ મેં પણ કઈ એ તો કઈ વાત જ નથી એમણે કીધું કે હસ્તલિખિત પ્રતમાં એક નવો પાઠ મળ્યો નવો એટલે એ જ ખરો છે જૂનો આ બધા નવા છે આ જ ખરો પાઠ છે ભવમાં ભમતા મેં દરિશ મરુ થવાનું મરુભૂમિ ની અંદર ક્યારે ઈક્ષુ એટલે કે શિરડી ઉગે ખરી પણ ભગવાન આજે ભટકતા ભટકતા તારા દર્શન મળ્યા તો મને એમ લાગે છે કે ભૂમિમાં

પામી પસાય પછી શું બોલો ધર્મ તણો ચોવીસ ધર્મ જીન ચોવીસ માં ધર્મ તને રસે જીન ચોવીસ ના આખી ચોવીસ નો ઉપસંહાર આ વિનય વિદયજી મહારાજને ધર્મનો એટલો રસ છે કે રસને કારણે એમણે ચોવીસે ભગવંતના ગુણ ગાયા આ વાતો ઢગલાબંધ સુધારસ અબોલડા સાના લીધા છે રાજ એમાં એક આખી પંક્તિ જ રહી ગઈ અને એમાં જ્યારે છેલ્લે બોલીએ છીએ ને આપણે કઈ પંક્તિ આવે છે એક પંક્તિ છે એમાં નિજ સેવકની જ સમપદિ દીજે અને આપણે ત્યાં બોલાય છે નિજ સેવકને ને જસ પદ્ધતિ છે હવે જસ પદ્ધતિ છે અને નિજ સંપત્તિ છે કયું સારું લાગે છે ભગવાન તમારા જેવું પદ મને આપી દયો અનંત ગુણી ગુણવંતા અબોલડા સાના છે આવી તો ઢગલા બન છે આજે તો ખાલી એક પ્રવેશ કરાવ્યો છે અવતર બાકી તો આ મોટો દરિયો છે મહાસાગર છે આવી ભક્તિ કરો અને ભક્તિના માધ્યમે તમે સૌ જલ્દીથી મુક્તિને પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા એક બે જાહેરાત કરીશ પછી આપણે છૂટા પડશું નંબર એક આવતા રવિવારથી બહેનો માટે પંદરથી પિસ્તાલીસ વયની બહેનો માટે શિબિર સાધ્વીજી ભગવંતની શરૂ થાય છે બહુ ટેલેન્ટેડ સાધ્વીજી મહારાજ સાહેબ છે આવેલા બહેનો પોતાની દીકરી હોવું પંદરથી પિસ્તાલીસ માટે એનો આ પાસ દસ રૂપિયાનો ઉપર પેઢીમાંથી મેળવી લેજો નંબર બે સુકૃતમાં દર રવિવારે નવથી અગિયારમાં દસ થી ચૌદ વર્ષના બાળકો માટે એસએસસી સન્ડે સંસ્કાર કેમ્પ ચાલે છે સવાસો બાળકો એમાં જોડાયા છે આ બાળકોમાં તપના પણ સંસ્કાર પડે એનો ખ્યાલ રાખવામાં આવે છે ચૈત્રી ઓળીમાં એક આંબેલ કરાવ્યું સવા સો બાળકોએ આંબેલ કર્યા નીચેના વર્ષની બેબલીએ રમતા રમતા એના મા બાપ ધન્યવાદ આપવા આવ્યા અમને ડાઉટ હતો પણ આને આખું આંબેલ પૂરું કર્યું આ વખતે આ નહીં પછીનો સંવેદન ચાર ઓગસ્ટ એ દિવસે માંસ્ખમણનો ધર્ષ એને એટલો ખ્યાલ રહેવો જોઈએ કે આજે મોટો દિવસ છે એની યાદમાં સુકૃતમાં તમારા બાળકોને એકાશનું કરાવશું દીપક એકાશ દીવો બળે એટલે ઘી પૂરતું નાખશું ચિંતા નહીં કરતા તમારા બાબલાને ભૂખ્યા નહીં મારીએ પંદર થી નીચેના કોઈ પણ સુકૃતમાં ભણતા હોય ન ભણતા હોય એવા બાળકો માટે આ એક ફોર્મ છે ભરવાનું તમારે વીસ રૂપિયા આપી પેઢીમાંથી આ ફોર્મ લઈ અને તમારા બાળકને એકાશનું કરવા મોકલજો સુકૃતમાં અનેકવિધ પ્રવૃત્તિ ચાલે છે એક બે ત્રણ નજીકની પ્રવૃત્તિ કહી દઉં બે ઓગસ્ટ બેસતો મહિનો છે એ દિવસે સાડા સાતથી સાડા આઠ અહીંયા સમૂહ સ્નાત્ર ચાલે છે બહુ સરસ રીતે ભક્તિપૂર્વક એમાં પણ જેને ઈચ્છા હોય તેઓ આવી શકે દર બેસતા મહિને સાડા સાતથી સાડા આઠ નંબર ટુ ત્રણ ઓગસ્ટ દર મહિનાના પહેલાં શનિવારે આપણે અલગ અલગ વિદ્વાનોના લેક્ચર જેમાં જ આપણને રમઝાનભાઈ મળ્યા તો આ વખતે ત્રણ ઓગસ્ટના કુમારપાળ દેસાઈ અમદાવાદીઓને નવા નથી જીન શાસનના મેઘધનુષ બહુ સુંદર આ ટોપિક પર વક્તવ્ય આપશે ચાર ઓગસ્ટના એકાશનું અને પાંચ ઓગસ્ટ એટલે શ્રાવણ સુદ પાંચમ ભગવાન નેમનાથનું જન્મ કલ્યાણક ગિરનાર ન જઈ શકો સૌરીપુરી ના જઈ શકો આ સુકૃતમાં આ જ જગ્યાએ નેમનાથ દાદાની સરસ મજાની પ્રતિમા હશે પાછળ પ્રોજેક્ટર દ્વારા આખા ગિરનારને ઉભો કરી દેવામાં આવશે અને જેમની સરનેમ ગિરનારી થઈ ગઈ છે એવા અમદાવાદના મનીષભાઈ મનીષ ગિરનારીના સંગે આજ હોલમાં અદ્ભુત ભક્તિ કરાવવામાં આવશે બે ત્રણ ચાર અને પાંચ ઓગસ્ટ સુધીની તમને વાત કરી છે આગળની કેટલીક જાણવી હોય બહાર બોડ પણ મારેલું છે સાધ્વીજી ભગવાન દર બુધ તત્વાર સૂત્ર ઉપર બહેનોને વાંચના આપે છે બીજા એક સાધ્વીજી મહારાજ જે હજી હમણાં સ્ટાર્ટ થયું છે ઇન્ટરેસ્ટ હોય એવરી મન્ડે એન્ડ થર્સડે આર્ટ ઓફ લિવિંગ વીર વિજય મહારાજની રચના છે હિત શિક્ષા છત્રીસ એમાં સ્પેશિયલી બહેનો માટે કેટલીક શિખામણો આપીશ અને જો ફોલો કરો જિંદગીમાં તમારા પર કોઈ બ્લેમ ના આવી શકે તમારો વિકાસ થાય આવી ભાઈઓ માટે પણ પણ તમને કોઈ ઇન્ટરેસ્ટ નથી અમે બોલાવીએ ટાઈમે આવવાનું બેનો બચારી દોડી દોડી આવી જાય છે તો ચાલુ થઈ છે સોમ અને ગુરુ બપોરે સવા ત્રણથી સવા ચાર એક કલાક માટે અને એ પણ પર્યુષણ સુધીમાં આખું ચેપ્ટર કમ્પ્લીટ કરવામાં આવશે એમાં પણ જેનો ઇન્ટરેસ્ટ હોય કાલે બપોરે સવા ત્રણથી સવા ચારમાં આવી શકે છે બીજી પ્રવૃત્તિઓ ત્યાં લખેલી છે એ ત્યાંથી જોઈ લેજો સર્વમંગલ મંગલ્યમ એક મિનિટ રમઝાનભાઈ આપણે ત્યાં આવતા જ રહે અને લાભ આપતા રહે એવા ભાવ સાથે એમનું વહુમાન હા વાત હા એ તો છે સંસ્થા સંસ્થાનું કર્તવ્ય છે એ કરે છે હા બધાઓ બિરેન્દભાઈ ગદરેશભાઈ ગયા જન્મમાં જૈન હશે ને આવતા જન્મમાં જૈન થવાના છે કલ્યાણ સર્વલ્યાણકારણ પ્રધાનસધર્માણ જૈ નમ જય